नमस्कार दर्शक मित्रों, आजे मारा एक नजदीकी मित्र पासे थी अहीं आ कार्यक्रम माटे आवता पहेला मने एक संदेश मळ्यो। मने लागे छे के संदेश बधा माटे मारे वांचवो जोईए। आ मित्र मने लख्युं छे के जो तमे कोई पण राष्ट्रनुं अस्तित्व खतम करी देवा मांगता हो तो अणुबॉम्ब के मिसाइल फेंकवानी जरूर नथी, પણ એ દેશના શિક્ષણની ગુણવત્તાને ખતમ કરી દો અને વિદ્યાર્થીઓને પાસ થવા માટેના ટૂંકા અને અનૈતિક રસ્તાઓનો ઉપયોગ કરતા કરી દો એટલે દેશ આપોઆપ ખતમ થઈ જશે। આને જ્યારે એલ્વિન ટોફલરની વાત સાથે જોડીએ છે કે જેણે કહ્યું છે કે આવનાર સમય કોનો હશે, તો એણે બહુ સ્પષ્ટ કહ્યું છે કે નોલેજ વિલ બી ધી પાવર, ધેન હુ હેઝ ધ અર્લીએસ્ટ એક્સેસ ટુ ધ નોલેજ શેલ બી મોસ્ટ પાવરફુલ। ज्ञान एज शक्ति हे, शक्ति परिमाण हे, अने जेनी पासे ज्ञान छे, टेक्नोलॉजी छे, ते विशिष्ट क्षमता धरावतो, जेने सत्तानु केन्द्र अथवा तो बळनु केन्द्र कही शकाय तेवो व्यक्ति अथवा देश हशे। आजे आपणे जे चर्चा करवानी छे पण कंईक आज प्रकारना विषयनी आजूबाजू घूमवानी छे। दर्शक मित्रों, केन्द्र सरकारे आ वर्षे सीबीएसई धोरण 12 परीक्षा कोरोना महामारी ने कारण रद्द करी। मंगलवारे वडाप्रधान नरेन्द्र मोदी अध्यक्षता हेठळ योजायेली महत्वनी बैठक में आंगे निर्णय लेवामां आव्यो। वडाप्रधाने कह्युं के तमाम विद्यार्थियोंनी सुरक्षा अमारी प्राथमिकता छे, आ मुद्दे कोई ज प्रकारनी बांछोड़ करी शकाय तेम नथी। परीक्षा अंगे विद्यार्थियो, माता पिता ने शिक्षकों परेशान हता, आ चिंतानो अंत लावो जरूरी हतो। આ પ્રકારના દબાણ હેઠળના માહોલમાં વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા ફરજ પાડવી યોગ્ય નથી, આપણે તેમના જીવનને જોખમમાં નાખી શકીએ નહીં। તેમણે કહ્યું કે ધોરણ 12ના પરિણામ નિયત સમયમાં અને તાર્કિક આધાર પર તૈયાર કરવામાં આવશે। વડાપ્રધાને ધોરણ 12ની સીબીએસઈ પરીક્ષાઓ રદ કર્યાની જાહેરાત કર્યા બાદ ગુજરાત સરકાર દ્વારા પણ ધોરણ 12ની ગુજરાત બોર્ડની પરીક્ષાઓ રદ કરવા નિર્ણય લેવાયો। થોડા દિવસ પહેલા જ સરકારે 1 જુલાઈ થી પરીક્ષાઓ લેવાનું જાહેર કર્યું હતું અને ગુજરાત સરકારની મંજૂરીથી બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને ધોરણ 10ની રિપીટર ખાનગી વિદ્યાર્થીઓ માટેની બોર્ડ પરીક્ષાનો વિગતવાર પરીક્ષા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો। આમ ગુજરાત સરકારે ધોરણ 10 બાદ હવે ધોરણ 12ની પરીક્ષાઓ પણ રદ કરી દીધી છે। જો કે 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને ધોરણ 10ના કુલ 4 લાખથી વધુ રિપીટરો અને ખાનગી વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે કે નહીં અને લેવાશે તો ક્યારે તે મુદ્દે સરકારે કોઈ સ્પષ્ટતા કરી નથી। રાજ્ય સરકાર દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં માસ પ્રમોશન બાદ વિદ્યાર્થી વાલીઓ અને સંચાલકોને મૂંઝવતા કેટલાક પ્રશ્નો છે, જે પરિણામને સ્પર્શે છે, પ્રવેશને સ્પર્શે છે, ભાવિને સ્પર્શે છે। આગળ અભ્યાસ કેવી રીતે માટે કેવી રીતે પરિણામ મળશે, કેવી રીતે પ્રવેશ મળશે તે પ્રશ્ન સૌ કોઈને સતાવી રહ્યો છે। ત્યારે ધોરણ 10ના પરિણામ માટે સરકાર દ્વારા અલગ અલગ વિભાગના 12 લોકોનો સમાવેશ કરી કમિટી તૈયાર કરવામાં આવી છે, જે કમિટી દ્વારા હજુ સુધી પરિણામ કઈ રીતે અપાશે તે અંગે કોઈ નિર્ણય લેવાયો હોવાનું જાણમાં નથી। અગાઉ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે સંકળાયેલી શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ 10ના આશરે 8,60,000 વિદ્યાર્થીઓને કોરોનાની મહામારીને કારણે માસ પ્રમોશન આપવાનો નિર્ણય લેવાયો હતો। ધોરણ 10માં આશરે 3.5 લાખ વિદ્યાર્થી રિપીટર છે, તે વિદ્યાર્થીઓને માસ પ્રમોશનનો લાભ આપવો કે નહીં તે નિર્ણય હજુ લેવાયો નથી। આ વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1.28 લાખ વિદ્યાર્થીઓ, જ્યારે સામાન્ય પ્રવાહમાં 5.82 લાખ વિદ્યાર્થીઓ હતા જેઓ પ્રમોટ થઈ ગયા ગણાશે। ઇજનેરી પ્રવેશ માટે બોર્ડ અને ગુજકેટના પરિણામના આધારે મેરિટ બનતું હોવાથી ગુજકેટ તો લેવી જ પડે તેમ છે, ઉપરાંત મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ, હોમિયોપેથીમાં પ્રવેશ માટેનું માત્ર નીટનું જ મેરિટ ધ્યાન લેવાય છે, ત્યારે નીટ પણ કેન્દ્ર સરકારે લેવી પડે તેમ છે, પરંતુ સરકારે હાલ ગુજકેટ ક્યારે લેવાશે તેની સ્પષ્ટતા કરી નથી। ઉચ્ચ શિક્ષણ વિભાગ 12 સાયન્સ પછીના પ્રોફેશનલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે તેની નિયત પ્રણાલી જાળવી રાખશે, એટલે કે એન્ટ્રન્સ ટેસ્ટ આધારિત પ્રવેશ ફાળવશે, જેમાં નીટ, ગુજસેટ કે અન્ય તમામ પરીક્ષા ઓનલાઈન પદ્ધતિ મારફત લેવાશે અને તેને આધારે મેરિટ તૈયાર થશે એવું કહેવામાં આવ્યું છે। એ ગ્રુપના એટલે કે મેથ્સ, ફિઝિક્સ અને કેમિસ્ટ્રી વિષય રાખનારા તથા એ બી ગ્રુપના એટલે કે મેથ્સ, બાયોલોજી, ફિઝિક્સ અને કેમિસ્ટ્રી વિષય રાખનારા કુલ 52,000 વિદ્યાર્થીઓ છે અને તેની સામે એન્જિનિયરિંગમાં સરકારની 11,000 બેઠકો મળીને કુલ 66,089 બેઠકો પ્રાપ્ત છે। 12 સાયન્સ પછીના કોર્સની સીટોની સંખ્યા જોતા
સૌથી વધુ બી ગ્રુપના વિદ્યાર્થીઓને એડમિશનમાં તકલીફ પડી શકે તેમ છે. ગુજરાતમાં 76,000 વિદ્યાર્થીઓએ બી ગ્રુપ એટલે કે ધોરણ 12 સાયન્સમાં બાયોલોજી, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી વિષય રાખ્યા હતા. આની સામે ગુજરાતમાં મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને પેરામેડિકલની સરકારી અને ખાનગી બેઠકો મળી કુલ 25,680 બેઠકો હોવાનું જણાયું છે. સેલ્ફ ફાઇનાન્સ એટલે ખાનગી કોલેજોને આ વર્ષે ભરપૂર વિદ્યાર્થીઓ મળી રહેશે. એડમિશનના છેલ્લા વર્ષોનો ટ્રેન્ડ જોતા 4 વર્ષથી એન્જિનિયરિંગની 55%, જ્યારે ડેન્ટલ કોલેજમાં 3 વર્ષથી 200 બેઠકો ખાલી રહે છે. આ બેઠકોમાંથી તમામ મોટા ભાગની ભરાઈ જશે. જોકે એન્જિનિયરિંગની બેઠકો તેમ છતાં પણ આ વર્ષે ખાલી રહેવાની શક્યતા છે. આ સ્થિતિમાં તેજસ્વી વિદ્યાર્થીઓને સારી કોલેજમાં કે સરકારી બેઠકોમાં પ્રવેશ મેળવવો અઘરો થશે. તે ઉપરાંત આવા પ્રોફેશનલ કોર્સમાં એડમિશન મેળવતા વિદ્યાર્થીઓની ગુણવત્તા ઘટશે, કારણ કે આવા કોર્સમાં એડમિશન માટે પ્રવેશ પરીક્ષા ઉપરાંત બોર્ડની પરીક્ષામાં લઘુત્તમ ટકાવારીનું ધોરણ જળવાવું જોઈએ. પણ માસ પ્રમોશનમાં આમ નહીં થાય અને તેજસ્વી કે સામાન્ય વિદ્યાર્થીઓ સમાન પ્રાયરીમાં આવી ગયા ગણાશે. દર્શક મિત્રો, એક કવિતા છે, અંધેરી નગરી ને ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા, તહા જઈ ચડ્યા બે ગુરુ એક ચેલો, ગયો ગામમાં માગવા શિષ્ય પેલો, લીધી સુખડી એણે આપીને આટો, ગુરુ પાસે જઈને કહે ખૂબ ખાટ્યો. આ આ બધા જ સરખા મને લાગે છે કે સાચા અર્થમાં સમાજવાદની આ નિશાની છે. ધોરણ 10 અને 12માં માસ પ્રમોશનની જાહેરાત કરી દેવામાં આવી છે, પરંતુ હવે વિદ્યાર્થીઓને આગળ પ્રવેશ મેળવવા માટે શું કરવું એને લઈને મૂંઝવણ ઉભી થઈ છે. શિક્ષણ વિભાગ દ્વારા કઈ રીતે પરિણામ જાહેર કરવામાં આવે છે એના પર આગળની પ્રવેશ પ્રક્રિયાનો આધાર છે. પરિણામ કઈ રીતે આપવું એને લઈને શિક્ષણ વિભાગ પણ મૂંઝવણમાં છે, પરંતુ સીબીએસઈની જેમ જ પરિણામ આપવામાં આવે તો ધોરણ 10માં છેલ્લા 3 વર્ષના પરિણામના આધારે માર્કશીટ તૈયાર કરવામાં આવશે. ધોરણ 11માં માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું, હવે ધોરણ 12માં પણ જે પદ્ધતિ નક્કી થાય તે મુજબ પરિણામો આપી દેવાશે. પણ એમાં જેમ 10 ધોરણના આગળ 8, 9, 7, 8, 9 અને 10 એમ 3 વર્ષનો પાયો છે, એમ 11માં ધોરણની પરીક્ષા લેવાઈ નથી અને 12મું ધોરણ પણ માસ પ્રમોશન આપવાનું હોય તો એના માટે કયું મોડેલ તૈયાર કરાશે તે જોવાનું રહેશે. કેટલાક વિદ્યાર્થીઓ 12મું પસાર કર્યા બાદ અભ્યાસ માટે વિદેશ જતા હોય છે. વિદેશની યુનિવર્સિટીઓ આ ગ્રેડને ગ્રેડિંગને માન્યતા રાખશે કે કેમ, ટ્રાન્સક્રિપ્ટને માન્ય ગણશે કે કેમ, એ પણ જોવાનું રહે છે. વિદ્યાર્થીઓમાં 2 વર્ગ છે. પહેલો, જેણે આગળ કેરિયર બનાવવા માટે વર્ષ દરમિયાન ખૂબ મહેનત કરી છે, અને બીજો, છેલ્લા 2 વર્ષ ભાગ્યે જ કંઈ મળ્યો છે. આ નિર્ણયને કારણે જેમણે 12મા ધોરણમાં સારા માર્ક્સ આવે તે માટે આકરી મહેનત કરી છે તેવા વિદ્યાર્થીઓમાં આ નિર્ણય તેમજ શક્યતા એમની ભાવિ કારકિર્દી સામે પ્રશ્નાર્થ મુકાઈ જાય તેને કારણે કદાચ હતાશા હશે. તેમનો રોષ બહાર આવે એવું બને ખરું. હજુ આગલા દિવસે તો રાજ્ય સરકારે 12મા ધોરણની પરીક્ષાનો કાર્યક્રમ બહાર પાડ્યો હતો. એનો અર્થ એવો થાય કે રાજ્ય સરકારનું વહીવટીતંત્ર બધા જ મુદ્દાઓને ધ્યાનમાં લઈ પરીક્ષા ગોઠવી શકાશે તે મુજબની તૈયારીઓ કરી ચૂક્યું હતું. કેન્દ્ર સરકારે નિર્ણય લીધો અને બીજે દિવસે રાજ્ય સરકાર પણ આ પ્રકારનો નિર્ણય લે તો શું પરિસ્થિતિ થાય તે શિક્ષણવિદો પાસેથી આપણે સમજવું પડશે. દેશમાં રિજિયોનલ એન્જિનિયરિંગ કોલેજમાં દરેક રાજ્યની વિદ્યાર્થીઓને પરીક્ષાઓ પરિણામ પ્રવેશ આપવામાં આવે છે. એ કોલેજો હવે આ માસ પ્રમોશનવાળા વિદ્યાર્થીઓને અન્ય રાજ્યના વિદ્યાર્થીઓની સરખામણીમાં કઈ રીતે મેરિટ લિસ્ટમાં ક્રમાંકિત કરશે તે પણ પ્રશ્ન ઊભો થવાની શક્યતા છે. સરવાળે માસ પ્રમોશન એક પ્રશ્ન ઉકેલશે તે સામે બીજા અનેક પ્રશ્નો આ વિદ્યાર્થીઓ સામે પોતાનું વિકરાળ મોં ફાડીને ઊભા થશે એમ કહી શકાય. આ બધા જ મુદ્દે ચર્ચા કરવા માટે આજે ગુજરાત ટેલિવિઝન પર એક વિશિષ્ટ પેનલને આમંત્રિત છે. આ પેનલમાં ટેકનિકલ કોર્સિસમાં પ્રવેશ માટે નિયુક્ત કરેલ સમિતિમાં કામ કરવાનો અનુભવ ધરાવતા અને એલડી ઇન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલ પ્રોફેસર રાજુલબેન છે. તો બીજી બાજુ મેડિકલ અને પેરામેડિકલ કોર્સમાં પ્રવેશ માટેની પદ્ધતિના જાણકાર ડોક્ટર આશાબેન શાહ છે. પેનલના ત્રીજા સભ્ય શ્રી જગદીશભાઈ વ્યાસ વિદેશ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાનું કામ કરે છે અને રેખાબેન વ્યાસ અમદાવાદની દિવાન બલ્લુભાઈ શાળામાં પ્રિન્સિપાલ છે. એ રીતે શક્યતા 12મા ધોરણમાં વગર પરીક્ષાએ પ્રમોશન આપવાને કારણે ઊભી થતી પરિસ્થિતિને પોતાની રીતે અલગ અલગ દ્રષ્ટિકોણથી જોઈ શકે એવી આ વિશિષ્ટ પેનલ છે. આ વિષયની ગંભીરતાને ધ્યાનમાં રાખી ગુજરાત સમાચાર ટેલિવિઝને પણ આજે ચર્ચાને 10:30 સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે, જેથી દરેક નિષ્ણાત પોતાનો મત વ્યવસ્થિત રીતે રજૂ કરી શકે. દર્શક મિત્રો, ચર્ચાની શરૂઆત કરીએ આપણે. સૌથી નજદીક જે આ 12મા ધોરણના વિદ્યાર્થીઓ સાથે રહે છે તે પ્રિન્સિપાલ રેખાબેન. રેખાબેન, આ જે 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે માસ પ્રમોશનની સીબીએસઈના ધોરણે ગુજરાતમાં પણ જાહેરાત થઈ છે,
तो शू लगे छे आपने, आपना क्या भणता विद्यार्थीओनो आ बाबत में शू प्रतिभाव छे, शिक्षक गणनो पण आ बाबत में शू प्रतिभाव छे, अने आपने शू लगे छे आना परिणामों केवा हशे? साहेब सौथी पहला तो खूब खूब आभार मने आ एक अति गंभीर एवी चर्चा में आमंत्रित करवा माटे। જ્યારે આ હાલની પરિસ્થિતિને આપણે અનુલક્ષીને જોઈએ તો ભૂતકાળ યાદ આવી જાય છે, અને 1974માં નવનિર્માણનું આંદોલન થયેલું હતું, એ વખતે માસ પ્રમોશન આપેલું હતું ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને, માસ પ્રમોશન ત્યારે જાહેર કરેલું હતું। એ વખતની એક મુંબઈની ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આવેલી જાહેરાત, અને એ જાહેરાતના પ્રમાણે કે ગુજરાતના જે કેન્ડિડેટ છે એ લોકોએ અપ્લાય કરવું નહીં, તો આ એક એકદમ સ્પષ્ટ સંદેશ અત્યારના સમાજને અને વિદ્યાર્થીઓને મળે છે। કેમ કે જે વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારની પરીક્ષા આપ્યા વગર જ્યારે એમની કેરિયર બનાવશે ત્યારે એમનું ભવિષ્ય કેટલું ધૂંધળું હશે એની કલ્પના કરી શકાય। મને ખૂબ જ એ વાત કહેતા ગૌરવ થાય છે કે દિવાન વલ્લુભાઈ સ્કૂલના ટ્રસ્ટના અમારા ભૂતપૂર્વ ટ્રસ્ટી આદરણીય શ્રી અને ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ આદરણીય શ્રી બીજે દિવાન સાહેબ, એમણે 1981માં વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને માસ પ્રમોશન ના આપવું અને માસ પ્રમોશન આપેલું એ નિર્ણયને રદ કરાવેલો હતો। એટલે આ જોતા એવું, અને એ વખતે આ એમનો છેલ્લો ચુકાદો હતો, ત્યારબાદ એઓ રિટાયર્ડ થયા હતા, અને જ્યારે રિટાયર્ડ થયા ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓનું એક ગ્રુપ એમની પાસે પહોંચ્યું। આ વસ્તુનો મારે ઉલ્લેખ અત્યારે એટલે કરવો પડે છે ખાસ, કે સિંહોના ટોળા હોય નહીં ક્યારેય, ઘેટાના ટોળા હોય પણ સિંહોના ટોળા ના હોય। એટલે અત્યારે પણ વાલીઓ જ્યારે માસ પ્રમોશનની જાહેરાત થઈ ત્યારે સાહેબ આપે કહ્યું એવી રીતે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જેમને એમની લાઈફ બહુ સહજ લાગી ગઈ અને એ લોકો ખુશ છે, પરંતુ એવા વિદ્યાર્થીઓનું શું કે જે લોકો ખૂબ જ ફોકસ્ડ છે, જે લોકો 12મા ધોરણની નિર્ણાયક એક્ઝામ દેવા માટે આજથી નહીં કદાચ છેલ્લા 4-5 વર્ષથી સતત તૈયારી કરવા લાગ્યા છે। આપણને ઘણી વખત એવું લાગે કે 12મા ધોરણની પરીક્ષા એટલે શું યાદશક્તિ જ છે, પણ એવું નથી। જ્યારે એ પરીક્ષા આપે છે ત્યારે વિદ્યાર્થી એના અનુભવોનો, એના સ્કૂલના અનુભવોનો નિચોડ એની અંદર નાખે છે। એટલે એના માટે આ જે ખૂબ જ હાર્ડવર્કિંગ વિદ્યાર્થીઓ છે, જે ફોકસ્ડ વિદ્યાર્થીઓ છે, જેમને કંઈક કરી બતાવવું છે, આવા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ હતાશાનો અનુભવ થાય એ સ્વાભાવિક છે। અને જ્યારે 6 લાખથી પણ વધારે વિદ્યાર્થીઓ 12મા ધોરણની પરીક્ષામાં એ લોકો જ્યારે એનરોલ થયા છે, તો આ 6 લાખ વિદ્યાર્થીઓની ક્ષમતાને એક જ સરખી કઈ રીતે માપી શકાય? સ્વાભાવિક છે દરેકની ક્ષમતા અલગ અલગ હોય। સાહેબ આપે બહુ સરસ ઉદાહરણ આપ્યું રાજાનું, અંધેરી નગરી અને ગંડુ રાજા, એમાં એક જ પેલો જે ફાંસીનો ગાળ્યો છે એનાથી જ બધાને આપણે મૂલ્યાંકન કરીએ એ તો એકદમ બિલકુલ અવાસ્તવ, જેને આપણે કહીએ કે અવ્યવહારિક વ્યવસ્થા છે, અને હાલ પૂરતી જે સારી લાગે છે વ્યવસ્થા ખૂબ જ ગંભીર છે। વિદ્યાર્થીઓના એડમિશનનું શું એ આપણી સાથે જે કમિટી છે એ જ લોકો વધારે, કેમ કે ખૂબ જ બધી સમસ્યા ઉદ્ભવશે, કઈ રીતે મેરિટ લિસ્ટ પણ આખું કઈ રીતે બનાવવું, જે વિદ્યાર્થીઓ માત્ર 45% પણ લાવી શકે એવી કેપેસિટી નથી એ લોકો પણ સ્વાભાવિક છે કે એન્જિનિયરિંગ કે મેડિકલમાં નીટ અને જેઈઈમાં કદાચ બાય ચાન્સ જો સારું પરફોર્મ કરી શકે તો, હજુ આપણી પાસે કોઈ ક્લિયર પિક્ચર નથી પણ બની શકે કે એ લોકોને પણ એડમિશન મળી જાય, તો આવા વિદ્યાર્થીઓનું ભવિષ્ય શું એ મોટી એક સમસ્યા છે। આપણે સમજી શકીએ કે પેન્ડેમિક એ ખૂબ જ ગંભીર સમસ્યા હતી, અને આ સમય દરમિયાન જો સૌથી વધારે નુકસાન જો કોઈને થયું હોય તો શિક્ષણને થયું છે, શિક્ષણ સમાજને થયું છે, પણ જ્યારે સમસ્યા મોટી હોય તો સ્વાભાવિક છે કે એનું કોઈ ને કોઈ સોલ્યુશન, કોઈ ને કોઈ નિરાકરણ તો ચોક્કસ હોય। સીબીએસઈએ એમનો એક ઓપ્શન એમણે આપ્યું છે કે જે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવી હોય એમના એમને માટે એ લોકો ઓપ્શન આપવા માટે એક એક જુદો એક રસ્તો એમણે રાખ્યો છે ગુજરાત ગવર્મેન્ટમાં, કેમ નહીં, કે જેથી કરીને જે વિદ્યાર્થીઓને કંઈક કરવું છે એમને કરી બતાવવાની તક મળે, તો એવો કંઈક ઓપ્શન પણ એમને રાખવો જોઈતો હતો। ખાસ મારે એ સાહેબના વાત સાથે હું બિલકુલ સર સહમત છું, આપે જે વાત કરી કે નોલેજ ઇઝ પાવર, આપણે જ્યારે
આપણે વી નો વેરી વેલ કે સુવર્ણ ભારત એક સમયે સુવર્ણ યુગમાં હતો અને તે વખતે ભારતની શિક્ષણ વ્યવસ્થા સૌથી શ્રેષ્ઠ હતી. એટલું જ નહીં, ચીન, જાપાન, રશિયા, ઈરાન અને ગ્રીસ ત્યાં સુધી ભારત એના શિક્ષણ વ્યવસ્થા માટે બહુ જ પ્રખ્યાત હતું. તો અત્યારે પણ જો આપણે આપણે વિશ્વગુરુ બનવું હોય તો માસ પ્રમોશનથી વિશ્વગુરુ નહીં બનાય. એના માટે આપણે વ્યવસ્થિત અને એકદમ સુદૃઢ કહેવાય એવી શિક્ષણ વ્યવસ્થા સ્થાપવી જ પડે. એટલું જ નહીં, આપણે જો દેશને વિશ્વગુરુ બનાવવો હોય તો આપણે સારામાં સારા ઇજનેર જોઈશે, સારામાં સારા ડોક્ટર્સ જોઈશે, સારામાં સારા પ્રોફેસર્સ જોઈશે, સારામાં સારા દરેક ફિલ્ડમાં સ્કિલ્ડ પીપલ જોઈશે. એટલું જ નહીં પણ સારામાં સારા રાજકારણીઓ પણ જોશે. એ આપણી ખૂબ જ અગત્યની જરૂરિયાત છે. માટે આ રીતનો માસ પ્રમોશનનો જે નિર્ણય છે સાહેબ, હું આપની સાથે બિલકુલ સહમત છું અને મને પોતાને વ્યક્તિગત રીતે પણ બિલકુલ યોગ્ય લાગી રહ્યો નથી. જી ધન્યવાદ. દર્શક મિત્રો, ગુજરાતની શિક્ષણ પ્રથા અને એ પ્રથામાંથી બહાર આવતા ગ્રેજ્યુએટ્સ ઉપર બે જગ્યાએ ક્યાંક સ્ટિગ્મા જેને કહેવાય એક ધબ્બો લાગ્યો છે. એક ગુજરાત યુનિવર્સિટીમાં મગનભાઈ કરીને વાઇસ ચાન્સેલર હતા, એમણે રાતોરાત નક્કી કરી નાખ્યું કે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન બધી જ કોલેજોમાં ગુજરાતી માધ્યમ દાખલ કરવામાં આવશે. ગુજરાત વિદ્યાપીઠમાંથી આવતા હતા, એમનું પોતાનું બેકગ્રાઉન્ડ જુદું હતું. અને એ જ કાર્યકાળ દરમિયાન એક ઠાકોરભાઈ પાંચમા વાળા અને ઠાકોરભાઈ આઠમા વાળા બહેનો પણ બિલકુલ જેને કહેવાય સમાંતર હાજરી હતી. એના કારણે ગુજરાતમાં ભણેલા ગુજરાતના ગ્રેજ્યુએટ્સને મગન માધ્યમમાં ભણ્યા છે એવું ગુજરાતની જ કેટલીક યુનિવર્સિટીઓ, એમએસ યુનિવર્સિટી કે બીજી યુનિવર્સિટીના કારણે ઉપર પાસેથી એક લાંછન અથવા તો સ્ટિગ્મા લાગ્યું હતું. બીજી વાર નવનિર્માણના કારણે જ્યારે માસ પ્રમોશન થયું ત્યારે ગુજરાતના વિદ્યાર્થીઓ તો ભણ્યા વગર પાસ થઈ ગયા છે. માટે રિક્રુટમેન્ટમાં ઘણી જગ્યાએ મને મારો સીધો અનુભવ છે કે જે રિક્રુટમેન્ટ માટેની કંપની આવતી, રિક્રુટમેન્ટ માટેના જે એજન્સીઝ આવતી, એ બને ત્યાં સુધી આ પ્રથામાંથી બહાર આવેલા વિદ્યાર્થીઓથી કિનારો કરીને ચાલતી. હવે આ ત્રીજો પ્રસંગ બનશે એ વાત આપણે વિચારવી રહી. જગદીશભાઈ, આપને પૂછવું છે, આપ તો વિદેશ જતા વિદ્યાર્થીઓ માટેનું કાઉન્સેલિંગ કરો છો, તો આ 12મું ધોરણ, આમ તો 10મું ધોરણ પણ માસ પ્રમોશન આપશો એટલે 10મા ધોરણમાંથી પણ પોલિટેકનિક અને ટેકનિકલ કોર્સિસમાં વિદ્યાર્થીઓ જાય છે એટલે એ પણ એક પાયાનો પ્રશ્ન તો બનશે જ. 12મા ધોરણમાં થી ઘણા લોકો વિદેશ પણ ભણવા જાય છે. મારા પણ ઘણા એવા જાણીતા મિત્રો છે જેમના સંતાનો 12 ધોરણ પછી વિદેશ ભણવા ગયા હોય. તો આ માસ પ્રમોશન લઈને પાસ થનાર વિદ્યાર્થીઓનું વિદેશની કોઈ યુનિવર્સિટીમાં એડમિશન માટેનું ભાવિ શું, આપ શું સલાહ આપો? જનાનંદભાઈ ધન્યવાદ. આજે બહુ જ પ્રતિષ્ઠિત પેનલની વચ્ચે આવવાનો મોકો મળ્યો છે. આપ પોતે એજ્યુકેશન મિનિસ્ટર પણ હતા અને હેલ્થ મિનિસ્ટર પણ હતા એટલે આ વિષય આપના માટે ખૂબ જ હૃદયને નજીકનો છે. ખાસ કરીને આપના સવાલના જવાબ આપું તો વિદ્યાર્થીઓ દર વર્ષે પરદેશ જવા માગતા હોય છે. ખાસ કરીને સૌથી વધારે વિદ્યાર્થીઓ જાય છે અમેરિકા. દર વર્ષે ઓન એન એવરેજ 1,00,000થી વધારે વિદ્યાર્થીઓને વિઝા મળતો હોય છે. ભલે 5,00,000 વિદ્યાર્થીઓ એપ્લાય કરતા હશે, એમાંથી 1,00,000 જેટલા વિદ્યાર્થીઓને મળે છે. હવે મોટેભાગની યુનિવર્સિટી ત્યાંની, એને જો ડિવાઈડ કરીએ આપણે તો યુનિવર્સિટીઝ ડિસેમ્બર જાન્યુઆરીમાં જ એ લોકો ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સનું નક્કી કરી દેતા હોય છે. તે વખતમાં 12મા ધોરણના વિદ્યાર્થીઓની પરીક્ષા પણ નથી લેવાઈ હોતી અને એમનું રિઝલ્ટ પણ નથી આવ્યું હતું, પણ આગલા એમના રિપોર્ટ પ્રમાણે આપતા હોય છે. મોટેભાગની યુનિવર્સિટી પાસે પોતાના પેરામીટર્સ હોય છે, પોતે એમની એક્ઝામ લેતા હોય છે, એમની પાસે લેખિતમાં જણાવતા હોય છે, એમનો વિડીયો કોન્ફરન્સથી એમને ઇન્ટરવ્યૂ લેતા હોય છે, આમ કરીને ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ તરીકે એમને એડમિશન આપતા હોય છે. ત્યારબાદ જ્યારે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં સેમેસ્ટર શરૂ થાય તે વખતે એમને આ છેલ્લું જ્યારે હાઈસ્કૂલ ગ્રેજ્યુએટ જેને કહીએ 12મા ધોરણ પાસ કર્યું હોય બોર્ડ એક્ઝામ, ત્યાંના પેપર સબમિટ કરવાના હોય છે. હવે મોટેભાગે ઘણી બધી યુનિવર્સિટીઝને ત્યાં આગળ એવા ઇન્ડિપેન્ડન્ટ કન્સલ્ટન્ટ્સ હોય છે કે જે લોકો હાઈસ્કૂલનું ઇવેલ્યુએશન પણ કરે
અને જે લોકો માસ્ટર્સ માટે ભણવા આવ્યા હોય એમની કોલેજનું પણ એમના પેપર્સનું એમના રિઝલ્ટનું ઇવેલ્યુએશન થતું હોય છે. હવે આ વર્ષે કઈ રીતે થશે, આખા ભારતમાં આ પ્રોબ્લેમ થવાનો છે, કારણ કે મોટેભાગના બધા જ રાજ્યોએ આ રીતે પરીક્ષા લેવાનું કેન્સલ કર્યું છે અને માસ પ્રમોશન આપવાનું વિચારે છે, એટલે ત્યાંની યુનિવર્સિટી અત્યારે ડિલેમામાં છે. મારે આજના બે દિવસમાં અમુક યુનિવર્સિટીના કોન્ટેક થયેલા છે, તો એમનું કહેવું એમ છે કે અમને જો લાગશે કે વિદ્યાર્થીઓ, કારણ કે દરેક યુનિવર્સિટી ત્યાંને એમના માટે કમાતા દીકરા તો ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ જ છે, એટલે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ મેળવવા માટે એ લોકોને કોઈ વાંધો હોતો નથી. એમણે વેક્સિન માટે પણ સ્પષ્ટતા કરી કે વેક્સિન લીધા વિના આવશે તો પણ અમે અમારી જવાબદારી છે, અમે એમને વેક્સિન પણ આપીશું, પરંતુ ઇવેલ્યુએશનમાં અમને જો કોઈ વિદ્યાર્થી નબળો લાગશે અથવા તો લેસ કોમ્પિટન્ટ લાગશે તો અમે એના માટે સ્પેશિયલ કોર્સિસ કે એવી પણ વ્યવસ્થા કરી શકીએ. કારણ કે ભારત સિવાય બીજા દેશોમાંથી પણ આવતા હોય છે, પણ સૌથી વધારે વિદ્યાર્થીઓ ભારત, ચાઇના અને કોરિયાથી હોય છે, એટલે એ લોકોનું કોન્સન્ટ્રેશન મોર એમાં હોય છે. હવે જે આઇવી લીગ યુનિવર્સિટીઝ છે, જે બહુ જ મોટી ટોપ લાઇનની છે, એ લોકો પોતે પોતાની રીતે પોતાના પેરામીટર્સ પ્રમાણે ત્યાં કરતા હોય છે, ઘણા વિદ્યાર્થીઓને સેમિસ્ટર ડ્રોપ કરવાનું પણ કહેતા હોય છે અને એ પ્રમાણે થતું હોય છે. સૌથી વધારે વિદ્યાર્થીઓ ત્યાંની સ્ટેટ યુનિવર્સિટીમાં જતા હોય છે અને એમાં પોતાની સ્ટેટના પણ વિદ્યાર્થીઓ વધારે હોય અને ઇન્ટરનેશનલ પણ વધારે હોય અને બીજા સ્ટેટમાંથી આવેલા પણ વિદ્યાર્થીઓ હોય છે. ત્યાં આગળ એ લોકોએ પોતાની રીતે દરેક ગ્રુપ માટેના જુદા જુદા પેરામીટર્સ નક્કી કરેલા હોય છે. ભારતના અમુક જે સિનિયર વિદ્યાર્થીઓ હોય કે જે 2 વર્ષ 3 વર્ષથી ત્યાં હોય, એ વિદ્યાર્થીઓને પણ આવા બધા જવાબદારી સોંપવામાં આવે છે કે નવા આવતા વિદ્યાર્થીઓ પહેલાં ફર્સ્ટ સેમિસ્ટરમાં એમને કઈ કઈ મુશ્કેલીઓ પડે છે, ભણવા માટેની કઈ મુશ્કેલી પડે છે, બીજી કઈ મુશ્કેલીઓ કઈ રીતે પડે છે, એમને કલ્ચરલ શોક લાગતો હોય છે, એટલે આ બધું થતું હોય છે. એટલે થોડોક ઓપ્ટિમિસ્ટિક છે મારો અપ્રોચ કે આ વર્ષે ત્યાંની યુનિવર્સિટીઓ ભારતના વિદ્યાર્થીઓ માટે કંઈક સ્પેશિયલ કન્સિડરેશન કરશે અથવા કંઈક એવું સેટઅપ કરશે એમ હું માનું છું. જી, એટલે આપના મત પ્રમાણે 12મા ધોરણની પરીક્ષા આપી હોય કે નહીં આપી હોય તેનાથી બહુ ફરક નહીં પડે? ના, અત્યારે કોઈ ફરક નહીં પડે, કારણ કે 2021નું હવે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ત્યાં સેમિસ્ટર શરૂ થશે, ત્યાંના ઓલરેડી એડમિશન થઈ ગયા છે, એને બધાને એના એડમિશનના લેટર્સ પણ પહોંચી ગયા છે, એમને I-20 અપાઈ પણ ગયું છે. ફક્ત હવે પોઝિશન છે, અત્યારે વિઝાની સિચ્યુએશન છે, જેના માટે અમેરિકન કોન્સ્યુલેટ અને અમેરિકન એમ્બસી અત્યારે પ્રયત્ન કરી રહી છે અને મને એવું લાગે છે કે જુલાઈ અને ઓગસ્ટમાં એ બધાને આ બાકીના જેના ઇન્ટરવ્યૂ બાકી છે, જેમને વિઝા આપવાના બાકી છે, એ લોકોને આપી દેશે. તે સિવાય એ બધા વિદ્યાર્થીઓને કઈ રીતે અહીંથી ટ્રાન્સપોર્ટ કરવા ત્યાં, એના માટે પણ સ્પેશિયલ વ્યવસ્થા કરવા માટે ભારત સરકારે ઘણા બધા એના પ્રસાર કરી દીધા છે અને કમ્યુનિકેશન ચાલુ છે. મોટેભાગના વિદ્યાર્થીઓને આ બાબતમાં સ્પષ્ટતા છે કે તેઓ ત્યાં જઈ શકશે અને ઓગસ્ટ સપ્ટેમ્બરથી ત્યાં ભણવાનું શરૂ કરી શકશે. એટલે પણ જે વિદ્યાર્થીઓ અત્યારે 12મા ધોરણમાં છે, એ વિદ્યાર્થીઓને જો પરદેશ જવું હશે તો હજી 1 વર્ષ ફરી એકવાર રાહ જોવી પડશે. હવે જો હું આ અત્યારના જે એક્ઝામ નહીં લેવાની બાબતમાં જો વાત કરવા માગું તો જો મારું એક એનાલિસિસ છે સાહેબ કે ગમે તે કરશો, તમે કોઈ પણ રસ્તો કાઢશો, વિદ્યાર્થીઓમાં નારાજગી રહેવાની જ છે અને નારાજગી એટલે ટેમ્પરરી નહીં રહે. આજથી 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ પછી પણ એ આ સિસ્ટમને આ નિર્ણયને બ્લેમ કરવાના જ છે. ત્યાં એમના પેરેન્ટ્સને પણ બ્લેમ કરશે, ભારત સરકારને પણ કરશે, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટને પણ કરશે. પણ સાહેબ એક એનાલિસિસ સિમ્પલ હું મૂકું 1-2 મિનિટમાં જ, કે 12મા ધોરણના વિદ્યાર્થીઓને એક સવાલ પૂછવામાં આવે કે તમારે પરીક્ષા આપવી છે કે નથી આપવી, 2 ગ્રુપ થશે, આપવી છે કે નથી આપવી, 2 ગ્રુપ અલગ કરી નાખો, જેને નથી આપવાની પરીક્ષા નથી આપવી એ લોકોને સમજાવી દો કે ભાઈ તમારા 9મા 8મા 9મા 10મા 11માના પ્રમાણમાં તમને આપવામાં આવશે સર્ટિફિકેટ હાઈસ્કૂલ ગ્રેજ્યુએશનનું અને તમે આગળ પોતાની રીતે ભણી શકશો. બીજા ગ્રુપ જે વિદ્યાર્થીઓને આપવું છે, આજે હું સાહેબ ખાસ રજૂઆત કરવા માટે એ જ આવ્યો છું કે જે વિદ્યાર્થીઓને એક્ઝામ આપવી છે, જે ટેલેન્ટેડ છે, જે આખી છેલ્લા 2 વર્ષમાં ખૂબ મહેનત કરી છે, એ વિદ્યાર્થીઓના સપોર્ટમાં જ હું આવ્યો છું અને એમને પ્રશ્ન પૂછીએ કે તમારે ઓનલાઈન એજ્યુકેશન આપવું છે, ઓનલાઈન એક્ઝામ આપવી છે કે ઓફલાઈન એક્ઝામ આપવી છે. હવે જેને ઓફલાઈન એક્ઝામ આપવી છે, મને બરાબર ખાતરી છે કે આપણું ગુજરાત રાજ્ય, આપણે ગુજરાત એટલું સક્ષમ છે કે 1-2 લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવી કંઈ મોટી વાત નથી. અત્યારે હજારો સ્કૂલોના ઓરડાઓ ખાલી પડ્યા છે, યુનિવર્સિટી કોલેજોના ઓરડાઓ ખાલી પડ્યા છે,
6 થી 7 લાખ શિક્ષકો પણ અત્યારે સેવા માટે અવેલેબલ છે, તો આ વિદ્યાર્થીઓને લેવા માટે સાહેબ કોઈ જ મોટું તકલીફમાં વાત નથી. આપણે ઓરડાઓને સેનિટાઇઝેશન કરીએ, એક ઓરડામાં 50ની કેપેસિટીમાં ખાલી ફક્ત 20 જ વિદ્યાર્થીઓને મૂકીએ અને વધારે પડતી એના બધાને એકોમોડેટ કરીએ. જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા તૈયાર છે, મને વિશ્વાસ છે કે એમના માતા પિતા પણ એટલો જ સપોર્ટ આપશે. અને આ પ્રશ્ન છે ફક્ત 3 કે 4 દિવસ પરીક્ષાનો જ, તો એ દરમિયાનમાં માતા પિતા એમને ત્યાં લાવી શકે, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની જવાબદારી લઈ અને ત્યાં એક્ઝામ લઈ શકે અને બહુ સરળતાથી થઈ શકે એવું છે. આપણે જો 48 કલાક પહેલાં 10 લાખ વિદ્યાર્થીઓને પરીક્ષા લેવા માટે સક્ષમ હતા, બધું પ્લાનિંગ થઈ ગયું હતું, તો અત્યારે 1-1.5 લાખ, 2 લાખ વિદ્યાર્થીઓને કરવા માટે કોઈ મોટી મોટી પરિસ્થિતિ નથી. અને એક ટૂંકમાં બતાવું કે જે વિદ્યાર્થીઓને ઓનલાઈન પરીક્ષા આપી છે, ત્યાં તર્ક વિતર્ક એમ છે કે એ વિદ્યાર્થી ચોપડીમાં જોઈને જવાબ આપશે અથવા એ વિદ્યાર્થીની જગ્યાએ બીજો કોઈ જવાબ આપતો હશે. સાહેબ, આ દુનિયામાં કેટલા વર્ષોથી આ રીતની ઓનલાઈન એક્ઝામ લેવાય છે અને એને ડિસિપ્લિન છે જ કે તમે 1 મિનિટનો 1 પ્રશ્ન, જેમ કે નીટ અને જેઈમાં લેવાય છે એ રીતનો તમે એક્ઝામ લઈ શકો છો, તો 1 મિનિટમાં વિદ્યાર્થી ક્વેશ્ચન વાંચે, એના 4માંથી 1 એના ઓપ્શન વિચાર કરે અને પછી જો ચોપડીમાં લેવા જાય એટલામાં તો એની મિનિટ પૂરી થઈ જતી હોય છે. એટલે હું માનું છું કે ચોપડી સાથે રાખીને કરી શકે તો પણ કોઈ તકલીફ નથી. અને જે વિદ્યાર્થી પોતાનું આઈડી કાયમ માટે લગાડી રાખે, પોતાનું આધાર કાર્ડ કે કોઈ પણ વસ્તુ, આ બધી માઇક્રો મેનેજમેન્ટ છે, બધું વ્યવસ્થિત થઈ શકે એવી છે. એટલે હું પાકા પાયે માનું છું કે જો આપણે આ રીતનું કર્યું હોય, કરી શકીએ હજી પણ, તો 100એ 100% જેટલા વિદ્યાર્થીઓ છે 12મા ધોરણના બધા રાજી થશે. જેને પરીક્ષા નથી આપી એ તો રાજી છે જ, ગઈકાલે આઈસ્ક્રીમ ખાધો એમણે. અને જે વિદ્યાર્થીઓ અત્યારે નારાજ છે, મને આજના દિવસમાં ઘણા બધા મેસેજીસ આવ્યા છે કે આ બાબતમાં અમે ખૂબ નારાજ છે, જેણે ભણ્યા છે, જેણે 2 લાખ રૂપિયા ખર્ચ્યા છે 2 વર્ષની અંદર ભણવા માટે, જેના મા બાપે એમને લેપટોપ અને નવા મોબાઈલ લાવી આપ્યા છે, હાઈ સ્પીડ ઇન્ટરનેટ માટે પુષ્કળ ખર્ચો કર્યો છે, એમને ભણવા માટેની જુદી ઘરમાં વ્યવસ્થા કરેલી છે, આ બધાને નારાજગી માટે થઈને પણ સાહેબ તમે આપણે પરીક્ષા લઈએ તો એમાં કશું જ ખોટું નથી, અવેલેબલ છે. આજે 12મા ધોરણનો દીકરો કે દીકરી 17 કે 18 વર્ષની ઉંમર હશે, એ એમને ખબર પડે છે, એ સમજે છે કે કઈ રીતે પોતાની જાતને સાચવવી. એનો અર્થ એ થયો કે આપ પણ CBSEની મફત રાજ્ય સરકારે વૈકલ્પિક જેને પરીક્ષા આપવી છે તેને પરીક્ષા આપવા દેવા માટેનો વિકલ્પ આપવો જોઈએ, જે આપનો મત છે, જે રેખાબેનનો મત છે. દર્શક મિત્રો, આગળની ચર્ચા આપણે આગળ વધારીએ તે પહેલા મારે રોકાવું પડશે એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે, અને ત્યારબાદ આ રસપ્રદ ચર્ચા આપણે આગળ વધારીશું. મિત્રો, 12મા ધોરણની પરીક્ષા નહીં લેવાય, લેવી જોઈએ કે નહીં લેવાવી જોઈએ, લેવાશે તો શું થાય, નહીં લેવાય તો શું થાય, જેને આપ જેને પરીક્ષા આપવી છે ને આપવા દેવાય તો શું થાય, નહીં આપે અને એમને માસ પ્રમોશન આપવું છે તો શું થાય, બેને ભેગા કરીને કઈ રીતે ગ્રેડિંગ કરશો, ઘઉંને ચોખાની સરખામણી કઈ રીતે કરશો, આવા બધા પ્રશ્નો આ આખી વ્યવસ્થામાં ઊભા થયા છે અને આ પ્રશ્નો સરળતાથી દે આર નોટ ગોઈંગ ટુ ડાય આઉટ, એ આપણને આપણા સામે જોઈને ગુરકિયા કરવાના છે. ત્યારે આશાબેન, મેડિકલમાં તો નીટના આધાર પર પ્રવેશ આપશે, એટલે જેને બેસવું હશે એને નીટ આપવી પડશે, ને બધા જ 12મા ધોરણમાં માસ પ્રમોશન થઈ ગયા છે તો બધા જ નીટ આપશે, કારણ કે એમાં તો પછી કોઈ એમને ચિંતાનો વિષય નથી, કદાચ લાગી ગયું તીર, ના લાગ્યું તો તુક્કો, એટલે એ નીટના આધારે પ્રવેશ મેળવશે. પેરામેડિકલ કોર્સિસમાં શું થશે? એટલે સાહેબ, એ જ મારું બી કહેવાનું હતું કે આપે કીધું એ વાત એકદમ સાચી છે. નીટ બેઝડ એક્ઝામ છે એન્ટ્રન્સ માટે, મેડિસિન માટે, અને નીટ તો લેવી જ પડશે કોઈ પણ હિસાબે, કારણ કે એના વગર તો એ લોકોનું રેન્કિંગ, કઈ કોલેજમાં એડમિશન લેવું, સેલ્ફ ફાઇનાન્સમાં જવું કે મેરિટમાં ગવર્મેન્ટમાં મળવે, એમાં તો પોસિબલ જ નથી કોઈ પણ રસ્તો કાઢવાનો. એટલે એની ઇન એની વે દે હેવ ટુ ટેક ઇટ, એમ કે નીટ લેવી પડશે. અને એ બધા જ દેશમાં અમુક મેડિકલ કોલેજની સેપરેટ પણ હોય છે એક્ઝામ, જેમ કે એઇમ્સની છે કે એવા, તો એ પણ કદાચ એ લોકો લેશે. તો એમાં મેડિકલમાં જવા માટે લગભગ છોકરાઓને કોઈ વાંધો નહીં આવે, પ્રોવાઇડેડ કે નીટ લેવાય. તેવી જ રીતે ડેન્ટલમાં જે જવા ઈચ્છતા છોકરા હોય એ પણ નીટ આપીને એમાંથી એડમિશન એ લોકોને પણ મળે. એટલે એ 2 જણા કેટેગરીમાં તો બહુ વાંધો આવે એવું જોતી નથી, જો નીટ પ્રોપરલી લેવાઈ જાય અને ટાઈમસર લેવાઈ જાય તો, કારણ કે એનું હજી કશું નક્કી નથી.
અને જો આ રીતે છે કે ભાઈ નીટમાં બી ઘણા બધા સ્ટુડન્ટ્સ અપીયર થાય, જો જે કન્સર્ન આપણે હમણાં બતાવ્યો છે કે ભાઈ છોકરાઓને તકલીફ પડે, માંદા પડી જાય તો શું, એને એક્ઝામ એને લેતા હોય જે સ્ટાફ એ લોકો માંદા પડે તો શું, દેટ ઇઝ અ કન્સર્ન. તો એ પણ જરા ડિફિકલ્ટ તો રહેવાનું જ છે. પણ એના સિવાય જે પેરામેડિકલ કોર્સિસ છે, જેમ કે ફિઝિયોથેરાપી છે, પછી ઘણા બધા હવે હોમિયોપેથીમાં પણ જતા હોય છે, તો એવા બધા કોર્સિસમાં તો એ લોકો બારમાના આધારે અને ગુજકેટના આધારે બનાવતા હોય છે. તો એવા એ છોકરાઓ તો શું કરશે એ બહુ જ અઘરું છે, કારણ કે એનું મેરિટ એ લોકો કેવી રીતના બનાવશે. અને બધી સ્કૂલો એક્ઝામનો મેઇન પર્પઝ શું છે સાહેબ, કે યુનિફોર્મિટી અને પ્રોપર અસેસમેન્ટ. એવરીબડી શુડ બી અસેસ, બધા છોકરાઓને એક સ્ટાન્ડર્ડ હોય એના પરથી એસેસ કરે. હવે જુદી જુદી સ્કૂલમાં જુદી જુદી રીતે માર્ક્સ ક્રાઇટેરિયા કર્યા હોય, હજી ક્રાઇટેરિયા તો ફિક્સ નથી. એટલે આ જે છોકરાઓ જે છે એ અમુક બ્રાન્ચીસમાં એ લોકોને પ્રોબ્લેમ થઈ શકશે, એ સિવાય કે આનું કંઈ થઈ શકે. પણ આઈ હેવ રેડ કે આ માસ પ્રમોશન અને આ એક્ઝામ લેવી, આ કેચ 22 સિચ્યુએશન છે. આમ જાઓ તો બી તકલીફ છે, આમ જાઓ તો બી તકલીફ છે. અને ધીસ ઇઝ અ એક્સ્ટ્રાઓર્ડિનરી સર્કમસ્ટાન્સીસ, અને એમાં અનઅવોઇડેબલ છે કદાચ અત્યારે. પણ ઓનલી થિંગ કે જે અત્યારે ઓછો થયો છે કોરોનાનો કેર, અને જો સાચવીને ડિસ્ટન્સ રાખીને, અને આઈ મીન ઇટ કુડ બી ડન જો થયું હોત તો, પણ ખેર હવે નથી. તો પછી હું એ મારું એ સ્પષ્ટ રીતે જોઈ શકું છું કે મેડિસિનમાં જનારા છોકરાઓને નીટ વગર એડમિશન ના મળે એ 100% છે, અને એના માટે સરકારે નીટ સમહાઉ લેવી પડશે, તો જ આ બ્રાન્ચીસમાં છોકરાઓ એન્ટ્રી પડશે. પણ જ્યાં ગુજકેટ અને 12મા ધોરણ બેના વેટેજ ઉપરથી મેરિટ નક્કી થતી હોય છે, ત્યાં તો મુશ્કેલી રહેશે. ત્યાં તો મુશ્કેલી ચોક્કસ રહેશે, કારણ કે ગુજકેટ લેવાની છે કે નહીં એ હજી આપણને ખબર નથી. એટલે જો એ નહીં લેવાય તો ખરેખર મુશ્કેલી થશે. જી રાજુલબેન, આપ તો એન્જિનિયરિંગ વિદ્યાશાખા સાથે જોડાયેલા છો, અને એન્જિનિયરિંગ વિદ્યાશાખાને હું બે ભાગમાં વહેંચું છું. એક એન્ટ્રી ટુ ગ્રેજ્યુએટ કોર્સિસ, અને બીજી છે એન્ટ્રી ટુ ડિપ્લોમા કોર્સિસ. ડિપ્લોમા કોર્સિસમાં એન્ટ્રી માટેની ક્વોલિફાઇંગ બેઝ એક્ઝામ 10th છે, ડિગ્રી કોર્સિસમાં 12th અને ગુજકેટ છે. તો આ વખતે શું લાગે છે આપને, આ જે માસ પ્રમોશન થશે તેના કારણે કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થશે? આ વર્ષે જે એક આખી પેન્ડેમિકની સિચ્યુએશનના સાપેક્ષ આપણે આ પરિસ્થિતિને જોવી પડે, એના બધા પાસા જોવા પડે. પેન્ડેમિક પહેલા હતું નહીં, અત્યારે એક નવી જ પરિસ્થિતિ સર્જાય છે, માટે પાસાઓ પણ આપણે પહેલા નથી જોયેલા એવા પાસાઓ આપણી સમક્ષ આવી રહ્યા છે. એટલે કોઈ પણ વાતની ચર્ચા કરતા આપણી પાસે બધા પાસા જ નથી, પહેલી વસ્તુ. તો હવે એક આપણે અત્યારે જ આ પેનલમાં જોયું કે જો બહારની યુનિવર્સિટીઝ કે જ્યાં ખરેખર એ લોકોને બહુ જ મેરિટ પર એ લોકો આધાર રાખતા હતા, જો એ લોકો પણ સોલ્યુશન કાઢે છે, તો આપણા જ બાળકો છે, આપણી જ સિસ્ટમ છે, એની અંદર સોલ્યુશન કેમ ના નીકળે? સોલ્યુશન નીકળે જ. સરકારે બહુ જ ઊંડા વિચાર સાથે આ નિર્ણયો લીધેલા છે. બાળકો છે અલગ 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 પ્રાંતમાં, અલગ અલગ જગ્યાએ, અલગ ઇવન આપણા રાજ્યમાં બી જો આપણે જોઈએ તો પરિસ્થિતિ દરેક જગ્યાએ જુદી હોય છે. આપણને એમ લાગે કે ભાઈ આ એક્ઝામ અહીંયા કેમ નથી લેવાતી, પણ દૂરની જગ્યાએ શું પરિસ્થિતિ છે, એ બાળક કઈ પરિસ્થિતિમાંથી પાસ થઈ રહેલું છે, એ આખો બહોળો વિચાર કરીને સરકારે નિર્ણય લીધેલા છે. સો એક વખત પહેલા, ઇનફેક્ટ આજે તો મારું એક બહુ જ ઊંડાણથી મંતવ્ય વાલીઓ સાથે ચર્ચા કરવાનું છે કે આપણા જ બાળકો છે, સરકારે બી એમને પોતાના બાળકો તરીકે જ આ નિર્ણય લીધેલો છે, એક વાલી બનીને નિર્ણય લીધેલો છે. તો એ દરમિયાનની અંદર આપણો શું રોલ છે એ આપણે ક્વેશ્ચન, ઇટ ઇઝ વેરી ઇઝી કે આપણે ક્વેશ્ચન કરી દઈએ, સિસ્ટમની ક્વેશ્ચન કરી દઈએ, સરકારને ક્વેશ્ચન કરી દઈએ, પણ આપણો બી એક રોલ આવે છે, કારણ કે આ પરિસ્થિતિ જ એક અજુગતી પરિસ્થિતિ છે. તો મારું એક માનવું એ છે કે આ, અને બીજું, આ આઈ થિંક આ માસ પ્રમોશન તરીકે ન લેવું જોઈએ, કારણ કે કોઈક ને કોઈક સિસ્ટમ આખી ઇવેલ્યુએશનની તો CBSE બી કરશે, અને એ જ રીતે દરેકે દરેક રાજ્ય સરકારે કરવાની રહેશે. એટલે થોડાક હજી વધારે આપણે ઊંડાણમાં જઈએ કે 12મા ધોરણની પરીક્ષા આપી એટલે આપણો ચેપ્ટર, આપણી બધી વાર્તા પૂરી નથી થતી. 12મા ધોરણ સુધી આપણે જે કંઈ પણ જ્ઞાન મેળવ્યું, જે કંઈ પણ સમજ્યા,
જે કંઈ પણ જાણ્યું એ જ્ઞાન સાથે આપણે આગળ, હું પર્ટિક્યુલરલી પ્રોફેશનલ કોર્સ માટેની વાત કરીશ, એ જ્ઞાન સાથે આપણે પ્રોફેશનલ કોર્સમાં આગળ જવાનું છે. એટલે જો આગલા 3 વર્ષનું રિઝલ્ટ જોવામાં આવે તો એની અંદર બી જેણે ખરેખર ખૂબ શાંતિથી સારી રીતે સમજીને અભ્યાસ કરેલું છે, જ્ઞાન મેળવેલું છે, એને વાંધો નથી આવવાનો. એટલે આ એક ઇવેલ્યુએશન પદ્ધતિની જ વાત થઈ રહી છે કે આગળની જે હતી એ સિસ્ટમ બેસી ગયેલી હતી, એકદમ વેલ ટેસ્ટેડ સિસ્ટમ હતી, પણ બહારની યુનિવર્સિટીઓ, બીજા દેશો પણ અખતરા કરી રહ્યા છે. દે આર રેડી ટુ એક્સેપ્ટ, દે આર ઓપન, દે આર આખી નાખી નવી પ્રણાલીઓ ચાલુ રહી છે. આપણે કરવું જ પડે કારણ કે આ પેન્ડેમિક છે, આ એક નોર્મલ સિચ્યુએશન નથી. એટલે આ વાતને ધ્યાને રાખીને જે કંઈ પણ સિસ્ટમ અત્યારે જે નક્કી થાય એ પ્રમાણે એન્ટ્રન્સ ટેસ્ટનું જે નિર્ણય લેવાય એ એન્ટ્રન્સ ટેસ્ટ પ્રમાણે મેરિટ બને, ક્વોલિફાઈંગ એક્ઝામનું એક એલિજિબિલિટી ક્રાઇટેરિયા બને. પરંતુ આ દરમિયાનની અંદર વિદ્યાર્થી મિત્રોને, બાળકોને અને વાલીઓને, દરેકને આ એક સમય મળ્યો છે કે આપણે એક સ્ટેજ ક્રોસ કરી ચૂક્યા જે અવઢવમાં હતા અત્યાર સુધી. લેવાશે કે કેમ, નહીં લેવાય કે કેમ, મોડી થશે તો શું, પોસ્ટપોન થશે તો શું, ક્યારે લેવાશે, એ સ્ટેજ ક્રોસ કરી ગયા. થેન્ક્સ ટુ ધીસ ડિસિઝન કે સ્ટેજ ક્રોસ કરી હવે આગળ જોઈ શકીએ છે. આગળ જોવા માટે રાજુબેન, સોરી ટુ ઇન્ટરપ્ટ યુ, પણ એ ડિસિઝન એક દિવસ પહેલા જુદું આવ્યું ને એક દિવસ પછી જુદું આવ્યું, એવું કેમ થયું? આપના લોજિકને હું સપોર્ટ કરું તો મને કાં તો પહેલાનું ડિસિઝન ખોટું હતું એ કહો આપ, કાં તો અત્યારનું ડિસિઝન ખોટું છે તે કહો. દરેક બોર્ડે પોતપોતાનું હોમવર્ક કરીને એક આખું સિસ્ટમ તો તૈયાર રાખવી જ પડે. એ સિસ્ટમ તૈયાર રાખેલી હતી, એ ડિસિઝન નહોતું. અને જે વખતે જે પરિસ્થિતિની અંદર જેમ જેમ જે ઉઘડે છે, જે પરિસ્થિતિ ઉઘડે છે એ પ્રમાણે જે ઓવરઓલ આખા દેશનું જે ડિસિઝન લેવાય છે એ પ્રમાણે ડિસિઝન રોલ આઉટ થાય. આ એક પાછળથી હોમવર્ક કરેલી જે એક સ્થિતિ તૈયાર રાખેલી હતી. આઈ ડોન્ટ થિંક ધેટ વોઝ અ ડિસિઝન. ઓકે, હવે થોડુંક એક એક પોઈન્ટ પર આગળ આઈલ કમ બેક ટુ યુ અગેન. મારે આ જ મુદ્દા પર જગદીશભાઈને પૂછવું છે. જગદીશભાઈ, વિદેશનો આપ દાખલો આપો છો. ઓસ્ટ્રેલિયામાં એજ્યુકેશન ઓફ ફોરેન સ્ટુડન્ટ ઇઝ ધ સેકન્ડ લાર્જેસ્ટ ફોરેન એક્સચેન્જ અર્નર. દે આર ઇન ધ બિઝનેસ. એ લોકો કે ચેરિટી માટે અમેરિકા કે ઓસ્ટ્રેલિયા આપણને બોલાવે છે તેવું નથી. ઇવન ઇન ધી પ્રોગ્રેસ ઓફ ધીઝ નેશન્સ, ધી એક્સપેટ્રિએટ્સ હુ હેવ માઇગ્રેટેડ ટુ ધીઝ કન્ટ્રીઝ, દે હેવ સબસ્ટેન્શિયલ કન્ટ્રીબ્યુશન ઇન ધેર જીડીપી. એટલે એ લોકો આ કરે છે તે એમની ગરજે કરે છે અને ધંધો લઈને બેઠા છે. આપણે ધંધો લઈને બેઠા છીએ કે કેમ એ આપણે નક્કી કરવું પડે. અને 2 દિવસ પહેલા જ શિક્ષણ મંત્રીશ્રીએ જાહેરાત કરી હતી કે હવે પરીક્ષા લેવાશે. બોર્ડે પછી પોતાનો કાર્યક્રમ નક્કી કર્યો, પછી પાછો નિર્ણય બદલાયો. આપણે એને ક્વેશ્ચન નથી કરતા. ગવર્નમેન્ટ પોતે, સરકાર પોતાનો નિર્ણય લઈ શકે, આપણે એ બાબતમાં કોઈ વાત નથી કરતા. આપણે વિદ્યાર્થીઓ ઉપર અને આખું જે પર્યાવરણ છે તેના પર શું અસર પડશે તેની વાત કરીએ છીએ. અને તેમાં જગદીશભાઈ બેક ટુ ડિફર કે પરદેશની યુનિવર્સિટીઓ નથી કરવાની, એમની ગરજ નથી કરવાની. એ ત્યાં બોલાવીને એક સેમેસ્ટર વધારે કરાવશે કે 2 સેમેસ્ટર વધારે કરાવશે તો એમને એટલી આવક વધારે થવાની છે. આર વી પ્રિપેર્ડ ફોર ધીસ? આમાં કેવું છે કે એક કન્ફ્યુઝન આ પહેલી વાર ઊભું થયું છે, પરંતુ પરદેશમાં વર્ષોથી આપણા વિદ્યાર્થીઓ જતા થયા છે. ખાસ કરીને અમેરિકાની વાત કરું તો ત્યાં મેં કહ્યું એમ કે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ એમના કમાતા દીકરા છે. ત્યાંની યુનિવર્સિટીનો સૌથી વધારે પ્રોફિટ જો કોઈ કરી આપતું હોય તો ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ છે, કારણ કે ત્યાંના લોકલ સ્ટુડન્ટ્સ તો વર્ચ્યુઅલી ફ્રી ભણે છે. અને એ સિવાય એમના અમુક ખર્ચા એમને એ યુનિવર્સિટીને પોતાનું સ્ટેટસ જાણવા માટે પણ ઘણા બધા વિકલ્પો સ્વીકારવા પડે છે. આ સિવાય પણ એ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, ડોનેશન, ચેરિટેબલ બધું જ કરવા તૈયાર થયું છે. હવે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ માટે થઈને, ખાસ કરીને ભારતીય સ્ટુડન્ટ્સ માટે થઈને, આપણે અત્યાર સુધી જોતા આવ્યા છીએ કે વર્ષોથી આપણા ભારતીય સ્ટુડન્ટ્સ ત્યાં આગળ ખૂબ સારું કરતા આવ્યા છે. અને એજ્યુકેશનમાં ત્યાં જોઈએ તો મારી ગણતરી પ્રમાણે 7000 પ્રોફેસર્સ આપણા ઇન્ડિયન ઓરિજિન ત્યાં આગળ છે. અને એ પ્રોફેસર એવા કે પોતાની યુનિવર્સિટીમાં બહુ સારા ઊંચા લેવલ પર, એ રીતે 30% નાસાના સાયન્ટિસ્ટ આર ઇન્ડિયન. એ તો ધે માઇગ્રેટેડ ધેર. અને જગદીશભાઈ, લેટ મી ટેલ યુ,
કે એ 1960 થી 1980 સુધીના જે બે દાયકા ગયા એમાં બેસ્ટ ઓફ ધી એન્જિનિયરિંગ, બેસ્ટ ઓફ ધી મેડિકલ, બેસ્ટ ઓફ ધી અધર ડિસિપ્લિન સ્ટુડન્ટ્સ હેવ માઇગ્રેટેડ ટુ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, અને એના કારણે એ લોકો આજે આ સ્થિતિમાં છે. એટલે વી વિલ નોટ ગો બાય ધોઝ પર્સન્ટેજીસ. ના, પણ અત્યારે પણ એવું થઈ રહ્યું છે કે દર વર્ષે 1 લાખ કરતા વધારે વિદ્યાર્થીઓ ત્યાં જાય છે, અને એમાંના પાછા કેટલા આવે છે, બધા ત્યાં કોઈને કોઈ રીતે સેટલ થાય છે પોતે H1 ઉપર અથવા કોઈ પણ રીતે. અને ત્યાંની યુનિવર્સિટીમાં અત્યારે પણ યંગસ્ટર્સ આપણો બહુ મોટો ભાગ ભજવી રહ્યા છે એજ્યુકેશન સિસ્ટમ માટે. ત્યાંના સોફ્ટવેર ડેવલપમેન્ટ્સ, ત્યાંના HR સિસ્ટમને ડેવલપ કરવા માટે બેસ્ટ ઓફ બ્રેન્સ એમનો ત્યાં ફાળો છે, એ બાબતમાં કોઈ વિવાદ નથી. અને એટલા માટે જ એક શબ્દ પ્રચલિત બન્યો, બ્રેન ડ્રેઇન. બ્રેન ડ્રેઇન, યસ. એ બ્રેન ડ્રેઇનના તો આપણે શિકાર છીએ. ઇનફેક્ટ જે ભારતમાંથી બ્રેન ડ્રેઇન થઈને અમેરિકા પહોંચ્યું, એણે અમેરિકાએ આપણને આટલા વર્ષોમાં જે ફોરેન એડ આપી છે એના કરતાં એની કિંમત અઢી ઘણી છે. એટલે આપણે આ બધા ભોગ બન્યા છીએ એટલા માટે કે આપણા ત્યાં ઓપોર્ચ્યુનિટી નથી. અને બીજું આપને એ પણ ખ્યાલ હશે કે ઇન્ટરનેશનલ રેન્કિંગમાં ફોરેન સ્ટુડન્ટ્સ અને ફોરેન ફેકલ્ટી કેટલી છે તમારે ત્યાં, ધેટ ઓલ્સો પ્લેઝ અ લોટ ઓફ રોલ. અને એના કારણે ભારતની યુનિવર્સિટીનું છેલ્લે જે રેન્કિંગ આવ્યું એમાં 150 સુધી તો આપણા દેશની એક પણ યુનિવર્સિટી નથી. 152માં નંબરે આઈઆઈટી મુંબઈ અને પછી આઈઆઈટી દિલ્હીની આઈઆઈસી, એમ 3 જ યુનિવર્સિટી એમાં આવી. એટલે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ આવે, ઇન્ટરનેશનલ ફેકલ્ટી આવે, મોબિલિટી ઓફ ધી ફેકલ્ટી, રિસર્ચ પેપર્સ, પેટન્ટ્સ ઓબટેઇન્ડ બાય ધ યુનિવર્સિટી, આ બધા આંતરરાષ્ટ્રીય રેન્કિંગ માટે જરૂરી માપદંડો છે. અને આપણે માપદંડોમાં ધીરે 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 નીચે જઈ રહ્યા છીએ. સાચી વાત. તો આપણે એ જો ખ્યાલમાં રાખીએ તો મને લાગે છે કે ઇટ ઇઝ ઇન અવર ઇન્ટરેસ્ટ કે આપણા ત્યાં શિક્ષણનું સ્તર ઉંચકાય. હવે આઈઆઈટી પણ બહુ ગૌરવ લઈ શકે એ સ્થિતિ નથી. 152માં નંબરે આઈઆઈટી મુંબઈ આવતી હોય તો કંઈ બહુ આપણે ખુશ થવા જેવી બાબત નથી. એટલે આ પરિસ્થિતિમાં ફોરેન એક્સચેન્જનું એક મોટો સોર્સ આપણા વિદ્યાર્થીઓ છે. ઓસ્ટ્રેલિયાએ તો ચીન સાથે આફ્ટર જોઇનિંગ ક્વાડ એમણે ચીન સાથે સમાધાન કરવું પડ્યું, કારણ કે ચીનના ટુરિસ્ટ અને ચીનના વિદ્યાર્થીઓ એ ઓસ્ટ્રેલિયામાં મહત્વનું ફોરેન એક્સચેન્જ અર્નિંગ કોમ્પોનન્ટ છે. એન્ડ ધેરફોર સ્કોટ મોરિસન સેઇડ કે વી આર નોટ એ લેપડોગ ઇન ધી લેપ ઓફ અમેરિકા. અમને અમારા જે ધંધાદારી રસ છે તેને અમે અનુસરીને ચીન સાથેના સંબંધો રાખીશું. અમેરિકા કહે છે માટે અમે ક્વાડમાં જોડાયા અને પછી ચીન સામે લડવા માંડીશું, એવું નહીં બને. એટલે ધીઝ આર ધ ઇશ્યુઝ ઓફ ફાઇનલ ડિટેલ્સ. પણ અત્યારે જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ રેખાબેન, એ 10મા ધોરણનો બેઝ નથી, કારણ કે ત્યાં માસ પ્રમોશન થવાનું છે. 11મા ધોરણમાં થઈ ગયું છે, તો 12મા ધોરણને 3 વર્ષનો બેઝ તમે નહીં મળે તો કયા બેઝ પર તમે આ વિદ્યાર્થીઓને મેરિટ આપશો? પરીક્ષા તો લેવાય નથી છેલ્લા 3 વર્ષમાં. હા, એ જ ખૂબ જ મુશ્કેલ છે, કેમ કે ગવર્મેન્ટે તો હજુ સુધી કોઈ ગાઈડલાઈન આપી નથી અને ભવિષ્યમાં એ ટૂંક સમયમાં આપશે કે કયા બેઝ ઉપર રિઝલ્ટ પ્રિપેર કરવું. પરંતુ મેડમે પણ જે રીતે વાત કરી એવી રીતે દરેક સ્કૂલના અલગ અલગ સ્ટાન્ડર્ડ્સ હોય છે. બરાબર, તમે શિક્ષણ સંકુલ આખા ગુજરાતમાં તમે જુઓ તો દરેકના અલગ અલગ સ્ટાન્ડર્ડ્સ હોય. કોઈ સ્કૂલમાં બહુ સ્ટ્રિક્ટ રીતે એ લોકો એસેસમેન્ટ કરતા હોય, કોઈકમાં બહુ લિબરલી કરતા હોય. એટલે જો એમાં પણ 10મા 11મા 12મા અથવા તો પાછલા કોઈ રિઝલ્ટના આધાર ઉપર જો એનું કંઈક રિઝલ્ટ બનાવવાનું આ કહેવામાં આવે તો એ એક સ્ટાન્ડર્ડ એસેસમેન્ટ નહીં થાય, જે રીતે રાજલબેને વાત કરી. એટલે એ મોટી સમસ્યા રહેશે ભવિષ્ય માટે. બીજી વાત પણ એક અગત્યની છે, એ વાત એ છે કે એન્જિનિયરિંગમાં કોઈ તકલીફ પડે એવું દેખાતું નથી, કારણ કે એન્જિનિયરિંગમાં સરકારની જે બેઠકો છે એના કરતાં 5 ગણી વધારે બેઠકો ખાનગી ક્ષેત્રે છે. એટલે અત્યારે પણ 35% મેળવનાર છોકરો જો બાપાની પાસે પૈસા હોય તો મિકેનિકલ એન્જિનિયર થાય છે અને પછી તલાટીની પરીક્ષા આપે છે. આ બને છે અત્યારે. અને એના કારણે આખું એન્જિનિયરિંગનું જે એક જે ઓજસ હતું એ ઓજસ છીનવાયું છે. આ જે ખાનગીકરણ થયું એ ખાનગીકરણનું મોટામાં મોટું જોખમ. હજુ LDમાં ભણ્યો છે છોકરો, LEમાં ભણ્યો છે, MS યુનિવર્સિટીમાં ભણ્યો છે. આ જે સરકારી કોલેજો છે એમાં ભણેલા વિદ્યાર્થીઓ અથવા તો કેટલીક ખાનગી સારી યુનિવર્સિટીઓ પણ છે એમાં ભણેલા વિદ્યાર્થીઓને તકલીફ નથી,
પણ આ ટોમ ડિક એન્ડ હેરી ગેટિંગ એડમિશન, એમને તો પ્રશ્ન થવાનો નથી. હું માનું છું ત્યાં સુધી એન્જિનિયરિંગમાં એડમિશન માટે બહુ જાજો પ્રશ્ન થાય એમ નથી. સવાલ એ છે કે સરકાર કઈ પદ્ધતિ નક્કી કરે છે અને એ પદ્ધતિ મુજબનું મેરિટ એ વાલીઓમાં અને વિદ્યાર્થીઓમાં સ્વીકૃત બને છે કે કેમ? દે આર સ્ટેક હોલ્ડર્સ, એટલે એમને બાજુ પર મૂકી અને તો કોઈ વ્યવસ્થા થઈ શકશે નહીં. અને આજના જમાનામાં વી આર ઇન ધી એરા ઓફ ટ્રાન્સપરન્સી, એ વખતે આ એક પ્રશ્ન થશે. આપણે અહીંયા ચર્ચા એ નથી કરતા કે સરકારે ખોટો નિર્ણય લીધો છે, આ નિર્ણયના પરિણામે વિદ્યાર્થીઓનું શું થશે એની ચર્ચા કરીએ છીએ. આપણે સરકાર બધા નિર્ણયો સાચા લે છે અને એ નિર્ણયને આપણે ચર્ચા કરવાનો કોઈ પ્રયોજન પણ નથી. પણ અહીંયા વિદ્યાર્થીઓ, હું એક મારો દીકરો કે દીકરી જો 12મા ધોરણમાં હોય અને એને મેડિસિનમાં જવાનું હોય તો નીટ તો આપવી પડશે, અને નીટ આપે એટલે ખાસા કેટલા લોકોની પરીક્ષા લેવાની થાય છે. તારા મેથ્સ, બાયોલોજી, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી વિષય રાખનારા 52,000 વિદ્યાર્થીઓ છે, અને એ તો ઓલ ઇન્ડિયા લેવલે સાહેબ લેવાશે નીટ તો બધા સ્ટુડન્ટ્સ માટે. એટલે બધા જ સ્ટેટ વાળાએ પોતાની રીતે એની ગોઠવણ કરવી પડશે એક્ઝામ લેવાની, અને એનું મેરિટ લિસ્ટ પણ એ રીતે ઓલ ઇન્ડિયા લેવલનું બનતું હોય છે. એટલે નીટનું લેવાનું પણ અઘરું નહીં, અઘરું તો પડશે જ. જેમ અત્યારે આપણે લાગે છે કે હવે નીટ પણ ના લો ને એવી કોઈ ફોર્મ્યુલા કાઢો એવી માંગ ઉભી થાય સાહેબ. આમાં એવું છે કે કોઈ રીતે બધાને ખુશ કરવાનું પોસિબલ જ થવાનું નથી. બધા કોઈ પણ સોલ્યુશન આવશે તો બધા તો હેપી નહીં જ થાય. કારણ કે હમણાં વાત કરી રખાબેન પ્રમાણે કે જે લોકો વીકર એકેડેમિકલી છે એ છોકરાઓને નેચરલી એમાંથી બહુ સારું લાગશે કે હા ચલો 12th પાસ થઈ ગયા એનું સારું રહેશે. પણ જે થોડા ઘણા જે ઉપરના લેવલના એકેડેમિકલી સ્ટ્રોંગ છોકરાઓ છે અને એમને આ જે પ્રોફેશનલ કોર્સિસમાં જવું છે એમના માટે થોડું ઘણું, આપણે કહો છો કે એન્જિનિયરિંગમાં બી વાંધો નહીં આવે, પણ ધારો કે જેઈ લેવી તો પડશે જ. કારણ કે જેને આઈઆઈટીમાં કે નીટમાં એનઆઈટીમાં એમાં જવું હશે તો એ લોકો એ સ્ટાન્ડર્ડ એક્ઝામ વગર એ અઘરું પડશે. નહીં તો આઈઆઈટી તો જેઈ પર જ એડમિટ કરે છે. હા, એટલે નોટ કન્સર્ન્ડ અબાઉટ વોટ ઇઝ યોર રિઝલ્ટ. એટલે જેઈ અને નીટ એ બે તો લેવી જ પડશે એ લોકોને. એટલે આ બે પરીક્ષાઓ તો આપવાની રહે છે. એટલે જે મારું કહેવાનો મતલબ એ છે કે જે વિદ્યાર્થીઓએ ખૂબ મહેનત કરી છે એ લોકો નિરાશ ન થાય. એમને આ એક હર્ડલ ક્રોસ કર્યા પછી બીજા હર્ડલમાં તક મળવાની છે. એટલે એમ માનીને હતાશ ના થઈ જાય કે અમે આટલું બધું મહેનત કરી અને અમને આ બધાની સાથે ગણ્યા. ના, બધાની સાથે નથી ગણાવાના. તમે જે મહેનત કરી છે એ તમને નીટમાં, જેઈઈમાં કે ગુજકેટમાં કામમાં આવવાની છે. એટલે there is always a second bus. Last bus છે ને ઉપડી ગઈ, એ નિરાશામાં તમે હો, હતાશામાં હો, તો હતાશામાં રહેવાની કોઈ જરૂર નથી. પ્રશ્ન સિસ્ટમ કઈ રીતે નક્કી થશે એ હજુ ઇટ્સ અ મિલિયન ડોલર ક્વેશ્ચન, અને એમાં હજુ તો જુદા જુદા પરમ્યુટેશન કોમ્બિનેશન આવશે. ક્યાંક સ્વીકૃતિ મળશે, ક્યાંક નહીં સ્વીકૃતિ મળે. અને એ કરતા કરતા છેવટે એ વાત પણ સાચી છે કે આ પરિમાણ જે છે પેન્ડેમિકનું એ હજુ પણ, આ બીજું વેવ છે, ત્રીજું વેવ આવશે એની આશંકા અત્યારે સેવાઈ રહી છે. અને ત્રીજું વેવ આવશે તો એની શું સ્થિતિ હશે એના વિશે વર્તારા પણ થાય છે. એટલે આ બધી બાબતો અનયુઝુઅલ છે. કેટલીક બાબતો એવી છે કે જે અગાઉ નહોતી. એટલે પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવાય એમાં કોઈ જ વાંધો ના હોઈ શકે. સવાલ એ છે કે નિર્ણયના કારણે જે પ્રોડક્ટ બહાર આવશે એ પ્રોડક્ટની બજાર કઈ અને એ બજારમાં એની તુલના કઈ રીતે થશે, એના ઉપર લેબલ કયું લાગશે અને એને ભાવ કયો મળશે. એટલે રાજુલબેન, મારે આપને પૂછવું છે કે પોલિટેકનિકમાં જવા વાળા વિદ્યાર્થીઓ છે એ તો 10માના બેઝ પર જાય છે, એમને તો બીજી કોઈ પરીક્ષા પણ નથી આપવાની હોતી, તો એમનું શું થશે એડમિશન પદ્ધતિમાં? એનો બી કોઈ સાહેબ રસ્તો તો કાઢવો જ પડશે, કારણ કે એડમિશન લેવાના છે, એ લોકોને ડિપ્લોમામાં પણ આગળ જવાના છે. એટલે એ પાસાઓ અત્યારે હજી વિચાર હેઠળ છે, એનો નિર્ણય કોઈક સારી રીતે આવશે. એમને તો આ સાહેબ કોલેજો છે, પોલિટેકનિકો છે, સીટો છે, બીજી બાજુ વિદ્યાર્થીગણ છે, એટલે બંનેનું એક કોમ્બિનેશન થાય એવો નિર્ણય સરકારમાંથી આવશે. સરકાર નિર્ણય લેશે અને સરકાર સારો નિર્ણય લેશે એમ માનીને આપણે અત્યારે ચાલવાનું, અને સરકાર નિર્ણય લેશે એના જે કંઈ પરિણામો હશે
એ પરિણામો એ નિર્ણય લીધા બાદ જ ખબર પડશે. એ પહેલા એના માટે કોઈ પણ પ્રકારની ટીકા ટિપ્પણી કરવી અઘરી છે અને અવાસ્તવિક પણ. મુદ્દો એ છે કે સરકારો પ્રજાને જવાબદાર હોય છે. સરકાર એ સરકારી નોકરો માટે અલગ વસ્તુ છે અને સરકાર એ પ્રજા માટે અલગ વસ્તુ છે. પ્રજા સરકાર બનાવે છે, સરકાર પ્રજા નથી બનાવતી. અને તે પ્રજાને જવાબદાર સરકાર જ્યારે કોઈ પણ વ્યવસ્થા કરે ત્યારે એની જે લાગણીઓ છે તે ધ્યાનમાં લેવાવી જોઈએ. અને એને લઈને ન થાય તો આપણે ભૂતકાળમાં પણ આંદોલનો જોયા છે, ભવિષ્યમાં પણ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય તે માટેની શક્યતાઓ ન ઊભી થાય એટલું સરકાર જુએ એટલી તો અપેક્ષા આપણે રાખી શકીએ. અને એ શિક્ષણવિદો પણ રાખી શકે. બાકી વિદેશ જવા વાળાને તો પૈસા ગજવામાં છે તો $5,00,000 આપીને ત્યાં નાગરિકત્વ પણ મેળવાય છે. એટલે એ પ્રશ્નની ચિંતા આપણે કરવાની જરૂર નથી. અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જે આપણા બે ગંતવ્ય સ્થાનો છે એ બંને ખૂબ મોટા પાયે વિદેશી વિદ્યાર્થીઓ પાસેથી કમાય છે અને એમના વિદ્યાર્થીઓને નગણ્ય ફી છે. આટલી વાત સાથે આપણે અહીંયા રોકાઈશું એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે, વળી પાછી આ ચર્ચાને આગળ. મિત્રો, બ્રેક બાદ પુનઃ એકવાર આ ગંભીર અને રસપ્રદ ચર્ચામાં આપનું સ્વાગત છે. પ્રશ્નો ઘણા ઊભા થઈ રહ્યા છે. મેડિકલમાં જવું છે તો નીટ આપવી પડશે, એના રજીસ્ટ્રેશન થઈ ગયા છે. જેઈ આપવી પડશે જો આઈઆઈટીમાં કે સારી ઇજનેરી કોલેજમાં જવું હોય તો, આઈઆઈએમમાં કે ત્યાં જવું હોય તો તમારે કેટ આપવી પડશે, જોકે ગ્રેજ્યુએશન પછી આપવાની હોય છે. પણ આ પરીક્ષાઓ લેવાશે અને આ પરીક્ષાઓ લેવાશે તેના આધાર પર એડમિશન અપાશે. ત્યાર પછી પોલિટેકનિકમાં જવા માટેની વાત આવી તો એ 10મા ધોરણના બેઝ પર અપાય છે. એમાં કોઈ ગ્રેજ્યુએશન નહીં, અરે ઘૂસખેટની કેવી કોઈ વ્યવસ્થા નથી. એ કઈ રીતે કરવાનું રહેશે તે નિર્ણય સરકારે કરવો પડશે. 12મા ધોરણની મેરિટ નક્કી કરવા માટે એથી વધારે મુશ્કેલ પરિસ્થિતિ છે. સીબીએસઈનો તો સ્ટાન્ડર્ડ કોર્સ છે અને સીબીએસઈની આખા દેશમાં એક સરખું સિલેબસ છે, એક સરખું માન્યતા પ્રાપ્ત સ્કૂલો છે અને એક સરખું ભણતરનું સ્ટાન્ડર્ડ છે. સીબીએસઈ માટે એ મુશ્કેલ નથી. સીબીએસઈએ 9મા ધોરણની પરીક્ષા પણ લીધી છે, 10મા ધોરણની પણ લીધી છે, 11મા ધોરણની પણ લીધી છે અને 12મા ધોરણની નહીં લે તો એમને બેઝ મળી રહેશે. અને એમાં પણ એમણે ઓપ્શન આપ્યો છે કે જેને પરીક્ષા આપી હોય તે આપી શકે છે. મને લાગે છે કે એ ઓપ્શન આપવામાં કશું જ ખોટું નથી, કારણ કે કોમન મેરિટ વર્કઆઉટ કરી શકાય. તમે પરીક્ષા આપો તો આટલા પર્સન્ટાઇલ આવશે, આ ફોર્મ્યુલાથી આટલા પર્સન્ટાઇલ આવશે, એવું પુટ ટુગેધર એન્ડ વર્ક ઇટ આઉટ. પ્રશ્ન એ છે કે 9મું 10મું ધોરણની પરીક્ષા નથી લેવાઈ, 11મા ધોરણની નથી લેવાઈ, 12મા ધોરણની નથી લેવાની. હવે તો આ મેરિટ નક્કી કરવા માટે જે કોઈ સમિતિ હશે એણે ખૂબ મશક્કત કરવી પડશે, ખૂબ મહેનત કરવી પડશે. અને મહેનતના અંતે એક એવું જો સોલ્યુશન નીકળે કે જે સર્વમાન્ય હોય તો ચાલશે, પણ જો નહીં હોય તો પાછા આપણે રીઇન્વેન્ટિંગ ધ વ્હીલ, ફરી પાછું એની ચર્ચાઓને તે કરવાનું રહેશે. આશા રાખીએ સરકાર આ મુદ્દે જે કંઈ કરશે તે સ્ટેક હોલ્ડર્સ એટલે કે વિદ્યાર્થીઓ અને એમના વાલીઓને સાથે લઈને કરશે. જો એ કરે તો બહુ ઝાઝી પછી ચિંતાનું કારણ ન રહેવું જોઈએ. પણ જો એ ન થાય અને નિષ્ણાત કમિટી માત્ર ને માત્ર આઇસોલેટેડ એન્વિરોન્મેન્ટમાં બેસીને નિર્ણય લે તો કદાચ એ નિર્ણય સ્વીકૃત બને કે ના બને. રેખાબેન, આપ તો દિવાન બલ્લુભાઈ સ્કૂલમાં પ્રિન્સિપાલ છો, આપની સ્કૂલના વિદ્યાર્થીઓ અને આપના જેવી બીજી સ્કૂલો છે એના વિદ્યાર્થીઓ, એ વિદ્યાર્થીઓની દ્રષ્ટિએ આ નિર્ણય આપ કઈ રીતે જુઓ છો? વાલીઓએ આપનો પણ સંપર્ક કર્યો હશે, આપ પણ એમના સંપર્કમાં હશો. હા, એટલે એમાં સાહેબ આપણે જે અગાઉ ચર્ચા કરી એવી રીતે બંને પ્રકારના વિદ્યાર્થીઓ છે. હું આપને કહીશ કે 80% વિદ્યાર્થીઓ એવા છે કે જે લોકો આ પરીક્ષા નથી લેવાય એનાથી ખુશ છે. અને એનું માત્ર એ કારણ નથી કે એ લોકો પરફોર્મ નથી કરી શકતા, પણ કદાચ એ રીઝન હોઈ શકે કે એક્ઝામ્સ લેવાય એનાથી કમ્પેરિઝન થાય, એક પ્રકારનો સ્ટ્રેસ ક્રિએટ થાય, એમાંથી એ લોકો સીધા બહાર આવી ગયા. તો 80% વિદ્યાર્થીઓ એવા તો ખરા જ કે જે આનાથી ખુશ છે, પણ 20% જે લોકો ખરેખર હાર્ડવર્કિંગ છે
એ લોકોના મારી પર ફોન આવ્યા. ઇવન ગઈકાલે પણ જ્યારે આ મેસેજ આવ્યો ત્યારે તરત જ એમના વોટ્સએપ મેસેજીસ પણ આવ્યા. પણ ધે આર વેરી હોપફુલ કે નીટ છે, જેઈ છે, એમાં એ લોકો પરફોર્મ કરશે એટલે એ લોકોને એડમિશનનો કોઈ પ્રશ્ન નહીં આવે. પણ સર, મેં વિદ્યાર્થીઓને ચોક્કસ એવી સલાહ આપી છે કે જ્યારે વિદ્યાર્થી અવસ્થામાં આપણી સામે કોઈ પણ પ્રકારની ચેલેન્જીસ આવે એ જો તમે સ્વીકારવા ના તૈયાર હો તો બહુ જ ખોટું કહેવાય. પરીક્ષા તમને ચેલેન્જીસ જેવી ભલે લાગે પણ તમારે ચેલેન્જ સ્વીકારી લેવી જોઈએ અને એને હિંમતથી એક્ઝામ આપવી જોઈએ, એમાંથી નાસીપાસ ના થવું જોઈએ. ધીસ જસ્ટ આઈ ગેવ મેસેજ ટુ માય સ્ટુડન્ટ્સ. ધન્યવાદ. દર્શક મિત્રો, એક નાનો કિસ્સો યાદ આવે છે. એક છોકરો આઈઆઈટીની એન્ટ્રન્સ એક્ઝામમાં પાસ થયો, 1% પરિણામ આવે છે. બાપાને જઈને કહ્યું કે હું આઈઆઈટીમાં પરીક્ષામાં પાસ થયો. બધી પરીક્ષામાં છોકરો પાસ થતો હોય તો પાસ થાય એમાં બાપાને કંઈ નવાઈ ના લાગે, એટલે કહ્યું સારું. પછી પેલા છોકરાએ જ્યારે કહ્યું કે હવે મને તમારે આઈઆઈટી મદ્રાસમાં ભણાવવા માટે ખર્ચો કરવો પડશે, ત્યારે એના બાપાએ બહુ જ સરળતાથી કહ્યું, જો ભાઈ મારે 8 બાળકો છે, તું એકલો નથી, તારે જે કંઈ ભણવું હોય તે ઘરે રહીને ભણ, હું તને આઈઆઈટી મદ્રાસમાં ભણાવીને બાકીના 7 બાળકોના કેરિયર ઉપર છીણી ફેરવી શકું તેમ નથી. બીજો કોઈ માણસ હોત તો હતાશ થઈ ગયો. એના જે સાધ્યાયો જેમને એણે કોચ કર્યા હતા એ બધા અને એડમિશન ઘણા બધાને મળ્યું, એ છેવટે મૂકવા જાય છે એમને ટ્રેન પર, અને ટ્રેન ઉપડીને એની છેલ્લી જે ટેઇલ લેમ્પ કહેવાય, પાછળના ડબ્બાની લાલ લાઇટ દેખાતી બંધ થાય ત્યાં સુધી પ્લેટફોર્મ પર દિગ્મૂઢ બનીને ઉભો રહે છે. એ છોકરો પાછો આવે છે, શું થયું હશે એનું કલ્પના કરી શકો છો તમે? ડિપ્રેસ થઈ ગયો હશે, ભાગી પડ્યો હશે, ભણવા પ્રત્યે નફરત આવી ગઈ છે. દોસ્તો, એ વિદ્યાર્થી આગળ જઈને આઈઆઈટી મુંબઈના બોર્ડ ઓફ ગવર્નર્સનો ચેરમેન બન્યો, આઈઆઈએમ અમદાવાદના બોર્ડ ઓફ ગવર્નર્સનો ચેરમેન બન્યો, અને આ દેશમાં પહેલી આઈટી કે સોફ્ટવેર કંપની ઇન્ફોસિસનો સ્થાપક બન્યો, એનું નામ હતું નારાયણ મૂર્તિ. પરીક્ષાઓ તમારી કેરિયરને ઘડતી નથી. ધેર ઇઝ નથિંગ લાઈક એ લાસ્ટ બસ. એટલે હતાશ થવાની કે નિરાશ થવાની કોઈ જરૂર નથી. આ ચર્ચા માત્ર ને માત્ર તમને એ કહેવા માટે છે કે તમારા કેરિયરના આડે આવતા અવરોધોને સમજો, એનું સ્વોટ એનાલિસિસ કરો, સ્ટ્રેન્થ, વીકનેસીસ, ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ થ્રેટ્સ, અને એ પ્રમાણે નિર્ણય લઈને તમારે જ્યાં ગંતવ્ય સ્થાને જવું છે ત્યાં નારાયણ મૂર્તિની મફક આગળ વધો. ધેર ઇઝ નથિંગ લાઈક એ લાસ્ટ બસ. અને એ પરિસ્થિતિમાં જે કંઈ નિર્ણય આવશે એમાં એક વસ્તુ તો છે કે બધા માટે આવશે, તમે નોખા પડી જવાના નથી. એ તમને તમારા માટે જુદો આવશે અને બીજા માટે જુદો આવશે એવું નથી. જે કંઈ આવશે એ તમારા બધા માટે આવશે. એટલે જે પરિસ્થિતિ ઊભી થાય એ પરિસ્થિતિમાં તમને ઈષ્ટ શું છે અને તમારી ક્ષમતા પ્રમાણે આગળ તમે મહત્તમ શું કરી શકો એ આજથી જ વિચારી અને એ પ્રમાણે ટ્રેજેક્ટરી કરેક્શન કરવાનું ચાલુ કરવું જોઈએ. તમે કોઈ પણ પરિસ્થિતિનો કાબુ સંપૂર્ણપણે તમારા હાથમાં ન હોય ત્યારે જો એ પરિસ્થિતિ બદલાય તો બદલાતી પરિસ્થિતિ અનુસાર આપણે લડાઈ કઈ રીતે લડવી એનું આપણું આયોજન છેવટે આપણને ગંતવ્ય સ્થાન સુધી લઈ જાય છે. એટલે હતાશ થવાની કોઈ જરૂર નથી. જેમણે મહેનત કરી છે એમને ક્યાંક ને ક્યાંક તો ફાયદો થવાનો જ છે. જે હોશિયાર વિદ્યાર્થીઓ છે એમને પણ ક્યાંક ને ક્યાંક તો ફાયદો થવાનો જ છે. એટલે જે કંઈ વ્યવસ્થા ઊભી થાય, અને હું માનું છું ત્યાં સુધી સરકાર પણ નિષ્ણાતોની સલાહ લઈને એવી વ્યવસ્થા ઊભી કરશે કે જે વિદ્યાર્થીઓને અન્યાય કરતા ન હોય અને જેના કારણે વિદ્યાર્થીઓનું પોતાનું મેરિટ પણ સાચી રીતે બહાર આવે. આ વ્યવસ્થા જ્યારે થશે ત્યારે જ એ વ્યવસ્થા શું છે એનો આપણને ખ્યાલ આવશે. તે પહેલા એનો ખ્યાલ આવવાની શક્યતા નથી. હા, અત્યારે કેટલાક પ્રશ્નો આપણને મૂંઝવે છે, સરકારને નહીં મૂંઝવતા હોય. આપણને મૂંઝવે છે કે અમુક જગ્યાએ ઘુસકેટ અને 12મા ધોરણનું પરિણામ ભેગું કરીને પ્રવેશની મેરિટ થાય છે તેનું શું થશે. અમુક જગ્યાએ કોઈ જ ઘુસકેટ જેવી વ્યવસ્થા જ નથી અને પરીક્ષાએ નથી લેવાય તો એમનું શું થશે. આ વિવિધ પ્રશ્નો સરકાર સામે પણ ઊભા છે. એક નિર્ણય લેવાથી એક પરિસ્થિતિ ઊભી થાય, બીજો નિર્ણય લેવાથી બીજી પરિસ્થિતિ ઊભી થાય, અને એ પરિસ્થિતિમાંથી
સ્ટેક હોલ્ડર્સ જેને કહેવાય વિદ્યાર્થીઓને વાલીઓ એમને પણ એક પ્રકારનો સંતોષ થાય એમના વિશ્વાસમાં વૃદ્ધિ થાય તેવો નિર્ણય આ સમિતિઓ લેશે. રાજુભાઈ એવો નિર્ણય શું હોઈ શકે પોલિટેકનિક માટે શું હોઈ શકે? અને આપ તો એડમિશન કમિટીના પણ હું માનું છું કે એલડીના પ્રિન્સિપલ એ મેમ્બર સેક્રેટરી હોય છે એડમિશન કમિટીના, તો એવો શું નિર્ણય હોય છે? શું કરે તો વિદ્યાર્થીઓને અનુકૂળ આવે, શું કરે તો પોલિટેકનિકમાં જનારા વિદ્યાર્થીઓને અનુકૂળ આવે? સાહેબ આપે આખું ડિટેલમાં હમણાં સમજાવ્યું, એના પર જ હું થોડુંક આગળ ચાલીશ. નિર્ણય કોઈ પણ આવે, આપણે જો એવું સ્વીકારી લઈએ કે એ આપણા હિતમાં જ છે અને એમાંથી આપણે આગળ વધવાનું છે, તો એ નિર્ણય સાથે આપણું એટેચમેન્ટ જતું રહે છે. આપણે ખોટી ચિંતામાં તર્ક વિતર્કમાં પડ્યા કરીએ છીએ, આમ થાય તો શું, આમ થાય તો શું. મારું પ્રાઇમરીલી એવું માનવું છે કે જે લોકોએ મહેનત કરેલી છે, જે લોકોએ આગળ મહેનત કરી અને જ્ઞાન મેળવેલું છે, એનો રસ્તો સારો જ નીકળવાનો છે. જે કોઈ બી સિસ્ટમ, જે કોઈ બી વ્યવસ્થા થાય, એની અંદર એ બાળક, એ વિદ્યાર્થીને એનો ન્યાય મળવાનો છે. મારું એવું માનવું છે કે આ તર્ક વિતર્કમાં આમ થાય તો શું, આમ થાય તો શું એમાં પડવાને બદલે આપણે આગળનું કેમ ના જોઈએ. એન્જિનિયરિંગ એક બહુ જ મોટું ફિલ્ડ છે. મારે બાયોમેડિકલ કરવું છે, ઇલેક્ટ્રોનિક્સ કરવું છે, આઈટી કરવું છે, મિકેનિકલ કરવું છે, ઓટોમોબાઈલ કરવું છે, એની પર કેમ વિચાર ના કરીએ? આ બધી એનર્જી, આ બધો ટાઈમ વાલીઓને, એટલે હું વારે વારે કહું છું કે બાળકો સમક્ષ આપણે પાછળની ચર્ચાને બદલે આગળની ચર્ચા કરીએ. બાળકોને, વિદ્યાર્થીઓને કહીએ કે તમે ભેગા મળીને આ સર્ચ કરો ને, મારી કઈ બાજુ, મને કઈ વસ્તુ ગમે છે, કયું મારું એપ્ટિટ્યૂડ છે, તો જેથી કરીને આપણે આપણું ભવિષ્ય બાંધવા જઈ રહ્યા છે. જે કોઈ પણ નિર્ણય આવે, જે કોઈ પણ વ્યવસ્થા થશે, એની અંદર હંમેશા એડમિનિસ્ટ્રેશન ઇઝ ઓલવેઝ ટુ સાઇડેડ બ્લેડ. કોકને આમ મળશે, કોકને નહીં મળે, એના કરતાં આપણે આપણો રસ્તો આગળ વિચારીએ. ટાઈમ મળ્યો છે, ઘણો એક સ્ટેજ ક્રોસ કરી ચૂક્યા, એનો આનંદ મેળવીએ, અડધોમાંથી નીકળ્યા, તો આગળનું વિચારીએ, એવું મારું માનવું છે. જે દર્શક મિત્રો, એક નાનો વૈજ્ઞાનિક થઈ ગયો, એનું નામ ન્યૂટન હતું. બધા લોકો જોતા હતા સફરજન જમીન પર જ પડતા હતા, સફરજન આકાશમાં નહોતા જતા. ન્યૂટને એ પ્રશ્ન કર્યો કે આ કેમ જમીન પર પડ્યું, એમાંથી લો ઓફ ગ્રેવિટી સુધાર્યો. વિદ્યાર્થીઓ અથવા વાલીઓ આ કાર્યક્રમ જોતા હોય તો એક સૂત્ર તમારી ડાયરીમાં પહેલા પાને લખી રાખજો, ડોન્ટ સ્ટોપ ક્વેશ્ચનિંગ. પ્રશ્ન પૂછવો એ આપણો અધિકાર છે, અને પ્રશ્ન તાર્કિક હોય તો એનો જવાબ આપવો એ સરકારની ફરજ છે. જો આ પ્રશ્ન ન પૂછવો હોત ન્યૂટને, તો કદાચ ન્યૂટન ન્યૂટન ના હોત અને લો ઓફ ગ્રેવિટી શોધાયો ના હોત. એટલે પ્રશ્નોમાંથી જ, પ્રશ્નો પૂછવામાંથી જ આ જગતના મોટામાં મોટા સંશોધનો થાય. આઈન્સ્ટાઈનના 10 માળ જ્યારે બળી રહ્યા હતા અને એ જોઈ રહ્યો હતો, ત્યારે એણે એના છોકરાને બોલાવ્યો, કમ હિયર, કમ હિયર, કોલ યોર મધર એન્ડ હર ફ્રેન્ડ્સ, ધે વિલ નોટ બી એબલ ટુ સી ધીસ સચ અ કાઇન્ડ ઓફ એ ડિવાસ્ટેટિંગ ફાયર. આવું ભયંકર આગ એમને જોવા નહીં મળે. આ પણ એક એટીટ્યુડ છે, અને આ એટીટ્યુડે જ સામાન્ય માણસો કરતા જુદા માણસો સર્જ્યા છે, જેમણે વિશ્વને નેતૃત્વ આપ્યું છે. એટલે પ્રશ્નો તો પૂછવા જ જોઈએ. પ્રશ્નો નહીં પૂછવા વાળી લોકશાહીનો ક્ષય થાય છે. પ્રશ્નો પૂછાય એમાં કંઈ કોઈ સરકારના વિરુદ્ધ નથી થઈ જતું. અને પ્રી મેન્ડેટેડ માઇન્ડસેટ સાથે કોઈ પણ વાત સ્વીકારવાની તૈયારી બુદ્ધિજન્ય વર્ગ હોય તેમાં નહીં હોવી જોઈએ. આજે અમેરિકા જુઓ કે બીજા દેશો જુઓ, એ આગળ કેમ આવે છે? કારણ કે ત્યાં ક્લાસમાં પ્રોફેસરને ગમે તે પ્રશ્ન પૂછી શકાય છે. આઈઆઈએમમાં પ્રોફેસરને એમ કહી શકાય છે, આઈઆઈટીમાં પ્રોફેસરને એમ કહી શકાય છે કે નો સોરી સર, આઈ ડોન્ટ એગ્રી વિથ યુ. અને એમાંથી જ ક્યાંક સામ પિત્રોડા તો ક્યાંક બીજા મોટા ઇન્જિનિયરો કે વૈજ્ઞાનિકો જન્મે છે. એટલે યુ ડિસાઇડ અબાઉટ યોર સેલ્ફ, બટ ડોન્ટ સ્ટોપ ક્વેશ્ચનિંગ. યુ મસ્ટ ક્વેશ્ચન, મસ્ટ ક્વેશ્ચન ઇટ હાર્ડ એન્ડ ગેટ યોર આન્સર્સ. મેક યોર આન્સર્સ કરેક્ટલી નોટિસ એન્ડ નોટિફાઈડ, એના તમે પાયા પર આગળ વધો તો ચાલશે. પણ બધાનું થશે, મારું થશે, તો યુ આર અ મીડિયોકર. અને પંચતંત્રમાં કહ્યું છે કે આ વ્યક્તિના માટે કોઈ પણ જગ્યાએ જગ્યા નથી.
એક વાત આશાબેને સાચી કહી, જે કોઈની આગળ સારો શબ્દ લાગે છે એ અત્યારે આપણી વ્યવસ્થામાં શોર્ટ સપ્લાયમાં છે. સારો પટાવાળો નથી, સારો ડ્રાઈવર નથી, સારો શિક્ષક નથી. સારો શબ્દ લાગ્યો એટલે તમે શોર્ટ સપ્લાયમાં આવી જશો. એ જે કંઈ કરો, ધેર ઇઝ ઓલવેઝ અ રૂમ એટ ધ ટોપ. સારા બનવાનો પ્રયત્ન કરો, તમારા માટે જગ્યા છે. અને એ પ્રયત્ન કરવામાં તમને ન સમજાતા હોય તે પ્રશ્ન પૂછવામાં જરાય શરમાશો નહીં. ડોન્ટ સ્ટોપ ક્વેશ્ચનિંગ. જગદીશભાઈ, તમારા માટે તો ખાસ પ્રશ્નો છે નહીં મારી પાસે, કારણ કે વિદેશમાં તો ડિમાન્ડ ડ્રીવન માર્કેટ છે એન્ડ દે આર એક્સપ્લોઇટિંગ ઇન્ડિયા ટુ ધ હિલ્ટ. મારે કોમેન્ટ પડે છે. જી કરો. કે જે વિદ્યાર્થીઓ આ 12મા ધોરણમાં પરીક્ષા આપવા માગતા હતા અને ડિસઅપોઇન્ટેડ છે અને એમને એમ થયું છે કે એ મીડિયોકર તરીકે હવે ગણાશે, એ વિદ્યાર્થીઓ વાલીઓને મારે એટલું જ કહેવું છે કે જેમ સાહેબે કહ્યું એમ, દેર ઇઝ ઓલવેઝ અ રૂમ, દેર ઇઝ ઓલવેઝ અ વે આઉટ ઓફ ધ બોક્સ. તમે શોધી શકો છો કે અમેરિકાની આઇવી લીગ યુનિવર્સિટીઝ 50 યુનિવર્સિટી ભેગા થઈ એક કોન્સોર્શિયમ બનાવ્યું અને એમણે 250થી વધારે કોર્સિસ ઇન્ટરનેટ ઉપર ફ્રી FREE કોઈ પણ ચાર્જ લીધા વિના મૂકેલા છે. તમે જે વિષય, તમે કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી, તમે જે કહો, એન્જિનિયરિંગ, દરેક વિષય પરના છે. ઘણા બધા કોર્સિસ એવા છે કે જેમાં તમને અહીંયા બેઠા બેઠા ક્રેડિટ મળી શકે છે. હું હમણાં 2 વર્ષ પહેલાં જ એક યંગ એક દીકરીને મળ્યો કે જે સિંગાપુર રહે છે અને એણે આવા બધા ઓનલાઈન કોર્સિસ કરી અને કરીને એણે ગ્રેજ્યુએશન થયું છે. એ દીકરી કોઈ દિવસ અમેરિકા પગ મૂક્યો નથી, એની પાસે અમેરિકાની ડિગ્રી છે. એટલે આપણે શોધીએ તો એવા કોર્સિસ છે. હવે 2019માં જ્યારે હું છેલ્લો અમેરિકા ગયો ત્યારે એક યુનિવર્સિટીમાં મેં આ પૂછ્યું હતું, મને ક્યુરિયોસિટી હતી કે આવું બધું ફ્રી આપવાનું કારણ શું, આટલી મોટી યુનિવર્સિટી જે લાખો રૂપિયા ફી લેતા હોય એ ફ્રી કેમ આપે છે. તો એ હ્યુમન રિસોર્સિસ એના ડેવલપમેન્ટ્સ, ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ્સમાં, તો એ લેડીએ મને કહ્યું કે અમારા ભાણામાં જેટલું અમે ખાઈ શકીએ ને એના કરતાં વધારે અમારી પાસે છે. કારણ કે જે ડિજિટલ એજ્યુકેશન છે, જે ઓનલાઈન એજ્યુકેશન છે, એટલો બધો ભંડાર ભરેલો છે. તો કહે છે અમે, અમારા માટે તો 2-3 વર્ષની લાઈનો છે, તો પછી એના કરતાં અમારી પાસે જેટલું છે એટલે અમે સમાજને આપવા માગીએ છીએ. એટલે આમ આખા વિશ્વમાં આ રીતે મૂકેલું છે. અને એક યુનિવર્સિટી નહીં, આઈવી લીગ યુનિવર્સિટી, તમે હાર્વર્ડ યુનિવર્સિટી જુઓ, તમે ડ્યુક યુનિવર્સિટી જુઓ, બધી જ ટોપ ક્લાસ યુનિવર્સિટીએ આ રીતના કોર્સિસ મૂકેલા છે. ફક્ત આપણે શોધવાની જરૂર છે અને એની પાસે લાગવાની જરૂર છે. ઘણું બધું આપણે જ્ઞાન જરૂરી નથી કે આપણે સ્કૂલમાંથી જ મળે કે આપણે ટીચરમાંથી જ મળે. અત્યારે આપણે એવા સમયમાં આપણે જીવી રહ્યા છીએ કે બેસ્ટ ઓફ ધ બોથ વર્લ્ડ છે આપણી પાસે. એટલે એ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકીએ એમ છે. અને ઘણી બધી એજ્યુકેશન બાબતમાં તો હું ખાતરીપૂર્વક કહું છું કે ઘણું બધું બિલકુલ ફ્રીમાં મળી શકે એવું છે, ફક્ત આપણે પહોંચવાની જરૂર છે. થેન્ક યુ જગદીશભાઈ, આપે એક નવી દિશા બતાવી. દર્શક મિત્રો, ઘણી બધી બાબતોમાં, ઘણી બધી કિસ્સાઓમાં મફતમાં તમને ડિગ્રી મળી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ આજની સાયબર વર્લ્ડમાં અસ્તિત્વમાં છે. એ વ્યવસ્થાઓનો જેટલો લાભ લઈ શકાય તેટલો લેવો. એની ક્ષમતા ખૂબ મર્યાદિત છે. એ વ્યવસ્થા ફ્રી છે પણ એમાંથી પસાર થવું એટલું સરળ નથી. એટલે એક્સેપ્શન્સ પ્રૂવ ધ રૂલ. એ પરિસ્થિતિમાં કેટલો તમારા દીકરા કે દીકરી એનો લાભ લઈ શકશે એ એના ખુદમાં સ્વત્વ કેટલું છે તેના પર આધારિત રાખે છે. ફરી એકવાર હું નારાયણ મૂર્તિ પરિવાર પર આવું. એક છોકરી IISc બેંગ્લોરમાં ભણે, ફાઇનલ યર ક્લિયર કરવાની છે પોસ્ટ ગ્રેજ્યુએશન, અને તાતા મોટર્સની જાહેર ખબર, એની જાહેરાત જુએ છે એના બોર્ડ પર, નીચે લખ્યું હોય છે લેડીઝ નીટ નોટ અપ્લાય. અને એને ચક્કર આવી જાય છે કે તાતા જેવી કંપની, હુ શુડ બી ધ આઈડિયલ એમ્પ્લોયર, એ આવું લખે તો પછી છોકરીઓને કોણ રાખશે. અને એ GRD તાતાને એક પોસ્ટકાર્ડ લખે છે કે તમે જો આ કરશો તો બીજા બધા તો આવી કોઈ તક આપશે જ નહીં. એની નવાઈ વચ્ચે અને 10 દિવસ પછી, વચ્ચેની વાતો કાપી નાખો જો, એના બાપાએ એને ખખડાવી હતી કે GRD તાતા જેવા મોટા માણસને પોસ્ટકાર્ડ ના લખાય, ત્યારે કમસે કમ એને અંતર્દેશી લખવું પડે જોઈતો હતો. ફરગેટ અબાઉટ ઇટ. એને ટેલિગ્રામ આવ્યો, પુના ઇન્ટરવ્યૂ માટે જવાનું કહેવામાં આવ્યું. એ તૈયારી સાથે ગઈ
કે મને પૂછશે જ કે મેં આ પોસ્ટ કાર્ડ કેમ રાખ્યું, તો હું એમને બરાબર જવાબ આપી દઈશ. તો કોઈ પ્રશ્ન પૂછ્યો નહીં કોઈ. શી બીકેમ ધ ફર્સ્ટ લેડી ઇન્જિનિયર એટ ટાટા મોટર્સ, અને ત્યાંથી એ પછી મુલગાંવકરના પર્સનલ સેક્રેટરી તરીકે ટાટાનો જે બોમ્બે હાઉસ છે હેડક્વાર્ટર એમાં ટ્રાન્સફર થઈ. અને એક સાંજે જ્યારે મુલગાંવકર સાથે બેઠી હતી ત્યારે જીઆરડી ટાટા વોકડે એ આવ્યા. પાછો એને થડકારો થયો કે આ અને પેલા એને ઓળખાણ આપ્યું કે જે આ આપણી પહેલી લેડી એમ્પ્લોય છે ટાટા મોટર્સની, શી હેઝ ડન વન્ડરફુલી વેલ અને શી હેઝ નાઉ ટેકન ઓવર એઝ પર્સનલ સેક્રેટરી. પાછો થડકારો થયો કે આ તાતા મને પેલો પોસ્ટકાર્ડવાળી યાદ કરશે. નહીં થયું. તાતા સ્માઇલ કરીને જતા રહ્યા અને એ વ્યક્તિ તે બીજું કોઈ નહીં, સુધામૂર્તિ. એટલે પ્રશ્નો તમે તમે એને જો પૂછ્યું જ ના હો જેઆરડી તાતાને કે તમે કેમ છોકરીઓને તક નથી આપતા, તો એ બીજી એણે પોતાનો તો રસ્તો બંધ રાખ્યો હોત, બીજા માટે પણ રસ્તો બંધ રાખ્યો હોત. સો ડોન્ટ સ્ટોપ ક્વેશ્ચનિંગ. પ્રશ્નો ચોક્કસ પૂછો. જેમાં જેવું કેલિબર હશે, કોઈ જેઆરડી તાતા હશે તો એ મેગ્નામિની ટીમથી લઈ લેશે, અને કોઈ બીજો હશે તો તમને યાદ રાખશે. કાં તો તમે પ્રખ્યાત થાવ છો કાં તો કુખ્યાત થાવ છો, બંને રીતે વિખ્યાત તો થાવ છો. એટલે પ્રશ્નો પૂછવામાંથી ક્યારેય બાજ નહીં આવવું. આશાબેન, આપને જો પૂછવામાં આવે કે પેરામેડિકલ કોર્સિસ માટે કઈ રીતે વ્યવસ્થા ગોઠવાય તો વધારે અનુકૂળ રહે, તો આપ શું અભિપ્રાય આપો? સાહેબ, એ બી હવે અત્યારે તો કેવું કદાચ મુશ્કેલ છે. એ લોકો દસમાના, કારણ કે જે અત્યારની જે બેચ આ ટ્વેલ્થમાં છે, દે વુડ હેવ ગીવન ટેન્થ, તો એટલે એ લોકો ટેન્થના માર્ક્સ કે એના આગળના કોઈ કોઈ ઇન્ટરનલ અસેસમેન્ટ કે એવું કશું એ કમિટી જે બેઠી છે એ નક્કી કરશે કદાચ, અને એ પ્રમાણે એ લોકો કરશે. એટલે આપણે આપણે વાત કરી એ પ્રમાણે કે ભલે અત્યારે તો કોરોના ઓછો છે એટલે બધું આમ સારું લાગે છે આપણને, અને મને એવું પર્સનલી લાગે છે કે અત્યારે આ કોઈ પણ જે એન્ટ્રન્સ લેવી હોય તો અત્યારે વિધિન અ મંથ તમે લો તો દેટ ઇઝ અ રાઈટ ટાઈમ, બીકોઝ કોરોનાનો વેવ એકદમ નીચે છે. પછી પીપલ આર સેઈંગ કે ઓગસ્ટ, આફ્ટર ઓગસ્ટ ધેર માઈટ બી અનધર વેવ ધેટ મે કમ. સો આપણી પાસે વિન્ડો પીરિયડ ઓછો છે એ રીતે. એટલે જો જે બી નેશનલ લેવલની એન્ટ્રન્સ લેવી હોય તો એ તો લઈ જ શકાય, અને આ જે સ્ટેટ લેવલની જે છે એનો કઈ ઓલ્ટરનેટિવ ઓપ્શન સરકાર કે કમિટી જે પ્રમાણે નક્કી કરે એ પ્રમાણે લઈ શકાય. પણ આપે કીધું એ બિલકુલ વ્યાજબી વાત છે કે ઇધર વે ડિસપોઈન્ટ થવા જેવું નથી. વોટ એવર હેઝ હેપન્ડ ઇઝ બિયોન્ડ એનીબડીઝ કંટ્રોલ, અને હેલ્થ ઇઝ ઇમ્પોર્ટન્ટ અને એજ્યુકેશન ઓલ્સો ઇઝ ઇમ્પોર્ટન્ટ. એટલે આપણે આ બેની વચ્ચે ફસાયા છે છોકરાઓ બિચારા, પણ ધેર વિલ બી વે, ધેર વિલ ઓલવેઝ બી વે. વેરી રાઇટલી સેડ, ઇટ ઇઝ કેચ 22 સિચ્યુએશન. આ આ પરિસ્થિતિ વિકટ છે અને વિકટતમ બની શકે છે, એટલે એમાં આપણે રાહત જોવી રહી કે આનું પરિણામ શું આવશે, કઈ સ્કીમ આવશે, એ સ્કીમ કેવી હશે. એ આપની વાત સાથે સંમત છું કે આપણે કહી શકીએ તેમ નથી અત્યારે. રેખાબેન, આ પરિસ્થિતિમાં જે કંઈ નિર્ણય લેવાશે, કદાચ આવતી સાલ પણ હજુ માસ પ્રમોશન આપવાનો વારો આવે, કારણ કે કોરોનાનું આ બીજું વેવ આવ્યું, પછી ત્રીજું વેવ આવશે ને ચોથું પણ આવશે, તો આ 12મા ધોરણની પરીક્ષાઓનું માસ પ્રમોશન ક્યાં આપીને આપણે ક્યાં કઈ તરફ જઈશું? સાહેબ, મેં બહુ શરૂઆતમાં પણ આ વાત કરેલી કે જ્યારે માસ પ્રમોશનથી જે વિદ્યાર્થીઓ જે ઘડાય છે એમનું પોતાનું ભવિષ્ય શું, કારણ કે અત્યારે આપણે પેરામેડિકલની વાત કરી કે ઇવન આપણે મેડિકલ એન્જિનિયરિંગ જે બધા પ્રોફેશનલ કોર્સિસ છે જેમાં એન્ટ્રન્સ એક્ઝામ્સ છે, આ સિવાય બીજા ઘણા કોર્સિસ હશે જેમાં કોલેજીસને પોતાની એન્ટ્રન્સ એક્ઝામ્સ છે અને એ લોકોના એક સ્ટાન્ડર્ડ્સ હોય છે. તો આ વિદ્યાર્થીઓને વાંધો નથી આવવાનો, ચોક્કસ વાંધો નહીં આવે. પ્રોબ્લેમ ત્યારે થશે કે જે લોકો મીડિયોકર છે, જે લોકો સાદા કોર્સિસમાં જવા લાગે છે, માગે છે, જેમ કે સાદું બીએસસી, બીકોમ કે ઇવન એમએ, ઘણા બધા કોર્સિસ છે આફ્ટર ટ્વેલ્થ, બરાબર. તો એના પછી જો એ લોકોને જોબ કરવી હશે ત્યારે સાહેબ આપે જ કહ્યું કે કમિટીમાં પણ ટ્વેલ્થના માર્ક્સ એનું 5% વેઇટેજ હોય, ટીવાયના માર્ક્સનું પર્ટિક્યુલર વેઇટેજ હોય,
તો ખ્યાલ નથી કે આ વિદ્યાર્થીઓના માટે ઇન ભવિષ્યમાં જ્યારે જોબના સમસ્યા ઊભી થશે ત્યારે એમનું એસેસમેન્ટ પણ કેન્ડિડેટ તરીકે કેવું થશે? એટલે એ એક મોટો ક્વેશ્ચન છે. બાકી રાજલબેને જે વાત કરી એ ખૂબ સુંદર વાત કરી કે નોલેજ એ એકદમ જ્ઞાનની આપણે વાત કરીએ તો શાશ્વત છે. એટલે જે વિદ્યાર્થીઓએ સાચું અને સારું જ્ઞાન શાળા કક્ષાએ જે લીધું છે એ ક્યારેય નાશ પામવાનું નથી, અને જે શ્રેષ્ઠ છે એમના માટે સ્વાભાવિક છે એ ગમે તે કરે કે ગમે તે પરિસ્થિતિ આવે એમના માટે ભવિષ્ય હંમેશા સારું જ છે, ઉજળું જ છે. જી દર્શક મિત્રો, એલ્વિન ટોફલરનો બીજો સિદ્ધાંત છે, ટેકનોલોજી વિલ ઇન્વેડ એવરી ફિલ્ડ ઓફ લાઈફ, ધોઝ હુ એડોપ્ટ ટુ ઇટ શેલ પ્રોસ્પર, ધોઝ હુ ડુ નોટ શેલ ડિસઅપીયર લાઈક ડાયનોસોર્સ. મેડિકલમાં પણ આશાબેન સ્વીકારશે કે હું મારા આરોગ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ડોક્ટર મિત્રોને કહેતો હતો કે તમારું ક્ષેત્ર 60% એન્જિનિયરિંગ સુધી પહોંચ્યું છે, ભવિષ્યમાં 80% એન્જિનિયરિંગ અને 20% બાયોલોજી અને ફિઝિયોલોજી ઉપર આધારિત હશે. એટલે આવનાર સમયમાં આખું જે ટેકનોલોજીનું જે આખો ફિયર છે તે બદલાવાનો છે, અને એ બદલાવાનો છે ત્યારે આપણે આપણા છોકરાઓ, ગુજરાતના છોકરાઓ પાછળ ના પડે તે માટે એક તો ક્યાંક બારી રાખવી પડશે કે જેમાંથી ગળાઈને એ છોકરાઓ આગળ જાય. અને એમાં સરકારની બેઠકો તો ઓછી છે, એટલે સરકારી કોલેજોમાં તો એડમિશન પ્રોસેસમાં મુશ્કેલી પડવાની. આજે પણ જે ટોપર છે એ લોકો એલડીમાં માગે કે બીજી કોઈ ફેકલ્ટી જ્યાં સારી હોય ત્યાં માગે તો એમને મુશ્કેલ પડે છે, પણ ખાનગીમાં બેઠકો ભરાય વગરની રહે છે. તો રાજલબેન, આ માસ પ્રમોશન ખાનગી વાળાઓને લાભ કરી આપશે? આપણે ખાનગી કોલેજો કરતા એમાં જે વિદ્યાર્થીઓ એડમિશન લેવાના છે એની પર જોઈએ ના, વિદ્યાર્થીનું ભવિષ્ય કોલેજ સાથે જોડાયેલું. એક્ઝેક્ટલી. એટલે તમે એને પેલા ગિનીપિક બનાવીને અથવા ઉંદરનું પાંજરું બનાવીને છોકરાઓ પકડી અને 35% વાળાને મિકેનિકલ એન્જિનિયર બનાવો, અને પછી આપણે છાપામાં વાંચીએ કે તલાટીની નોકરીમાં કે પટાવાળાની નોકરીમાં એન્જિનિયરે એપ્લાય કર્યું. સર્ટનલી એઝ એન એન્જિનિયર આઈ ફીલ બેડ અબાઉટ. હા, એટલે સાહેબ 35% વાળું તો એ શક્ય થવાનું જ નથી. જે રીતે નીટનો, જેઈના, જે બધી ઉચ્ચ શિક્ષણ, આપને એક ડઝન કોલેજના નામ આપું જ્યાં 35% એ મિકેનિકલ એન્જિનિયરિંગમાં એડમિશન ગુજરાતમાં મળે છે. બહુ દૂર એ નથી જવાનું, અમદાવાદની આજુબાજુ જ હું તમને એક ડઝન કોલેજના નામ આપું. એટલે હું એ પ્રશ્ન પર આવતી હતી, એટલે એમની સીટો ખાલી રહેતી હતી, કારણ કે આ જે સરકારની તમારી સીટો છે એ તો ભરાઈ જતી હતી, પણ એમની સીટો ખાલી રહેતી હતી કારણ કે પછી તો 12મા ધોરણ પાસ માણસો પણ મળતા નહોતા. હવે એટલીસ્ટ 40% વધારે ફ્લો એમને મળશે, એટલે એમના માટે તો આ ઉજવણીનો પ્રસંગ છે, એવું નથી લાગતું આપને? એટલે સાહેબ, અગેન ઇટ કમ્સ બેક અગેન ટુ ધ પ્રાઇમરી સ્ટેક હોલ્ડર, ધ સ્ટુડન્ટ. વિદ્યાર્થીએ જ્યાં બી એડમિશન લીધેલું છે એને આગળ જોઈને મારા પ્લેસમેન્ટનું શું, મારી ફ્યુચરનું શું, મારા પ્રોફેશનનું શું, અને તમે જે કહ્યું એ પ્રશ્નો પૂછવાના કે આટલું 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 મારે કરવું છે, મને કરાવો. દેટ ઇઝ વેર ધ રિસ્પોન્સિબિલિટી કમ્સ, એન્ડ દેટ વિલ ઓલ્સો ડ્રાઈવ ધી એન્ટાયર એજ્યુકેશન સિસ્ટમ. જે સારા છે ચાળણીમાંથી ચડાઈ અને સર્વાઈવ થશે, અને જે આ પ્રશ્નોનો સારી રીતે નિરાકરણ નહીં લાવી શકે, જે વિદ્યાર્થીઓને આટલું બધું ડિસઅપોઇન્ટ કરશે, તે વિલ ઓટોમેટિકલી હેવ ટુ ક્લોઝ શોપ. સો વન્સ અગેન, સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ આર હોલ્ડિંગ ધ બેટન ઇન ધર હેન્ડ્સ. ધે હેવ ટુ આસ્ક ફોર ધી બેસ્ટ પોસિબલ એજ્યુકેશન, ધે હેવ ટુ આસ્ક ક્વેશ્ચન્સ, ધે હેવ ટુ લુક ફોરવર્ડ એન્ડ ફાઇન્ડ આઉટ વોટ ઇઝ બેસ્ટ ફોર ધેમ. દેટ વિલ ડ્રાઈવ ધ સિસ્ટમ. દર્શક મિત્રો, આ ચર્ચાને આપણે વિરામ આપીએ તે પહેલા એક વાત બહુ સ્પષ્ટ રીતે સમજી લેજો કે તમારો દીકરો કે દીકરી જ્યાં ભણે છે એ કોલેજમાંથી બહાર પડેલા કમસે કમ 15-20 ગણનાપાત્ર વ્યક્તિઓના નામ શોધી કાઢજો. જો એ મળી રહે તો ચોક્કસ મોકલો, પણ આપણે ત્યાં પૈસા છે માટે દેખાદેખી સાધે જોગ પડે પડને લાધે રોગ એવી કોલેજો પણ છે કે જે તાલુકા સેન્ટરે છે, હવે તો યુનિવર્સિટીઓ થઈ ગઈ છે. એવી યુનિવર્સિટીઓ છે કે જે
જ્યાં ફેકલ્ટી ડિપ્લોમા હોલ્ડર છે અને પોસ્ટ ગ્રેજ્યુએશનના કોર્સ ચાલે છે. એટલે આ બધા પિંજરા છે તમારા બાળકોને પકડવા માટેના. તમારી પાસે પૈસા હશે પણ બાળકનું ભવિષ્ય ઘડવા માંગતા હો તો એ કદાચ આર્ટ્સમાં જશે કે બીજા કોઈ ડિસિપ્લિનમાં જશે, એને ભણવાનું મળશે તો એ ઝળકી ઉઠશે. પણ આ પ્રકારની એડમિશન વ્યવસ્થામાં ન ફસાય તે પણ ખાસ જોજો, કારણ કે સરકારની ગમે તે ફોર્મ્યુલા આવશે, સરકારી કોલેજોમાં તો ઓન મેરિટ થવાનું છે, એટલે સારા છોકરા હશે તેમને જ મળશે, એમાં કોઈ શંકા નથી. કેટલીક સારી યુનિવર્સિટીઓમાં પણ આવું થવાનું છે. પણ બાકીની 66,000 બેઠકો છે, એ 66,000 બેઠકો ભરવામાં તમારું બાળક નિમિત્ત ન બને. કારણ કે જેમ અમેરિકાને આપણા છોકરાઓને પકડવામાં રસ છે, ઓસ્ટ્રેલિયાને આપણા છોકરાઓને પકડવામાં રસ છે, એમાં ખાનગી મેનેજમેન્ટવાળી કોલેજોને યુનિવર્સિટીઓ બની ગઈ છે હવે કેટલીક તો. એ યુનિવર્સિટીઓને પહેલાં તો જીટીયુની પરીક્ષા થતી, હવે તો યુનિવર્સિટી પોતાની પરીક્ષા લે છે. શું થશે એમના ગ્રેજ્યુએટ્સનું ભગવાન જાણે. પણ એ યુનિવર્સિટીઓમાં જતા પહેલાં બાયર બી વેર, તમે તમારા બાળકને મોકલો છો, તમે કાળજી રાખજો. સમિંગ અપ, સરકાર જે નીતિ નક્કી કરશે તે નીતિ પ્રમાણે બધાને લાગુ પડવાની છે. અને આમાં એક સારી વાત એ છે કે નવનિર્માણ વખતે માસ પ્રમોશન એકલા ગુજરાતમાં થયું હતું, આ આખા દેશમાં થવાનું છે. એટલે બધા એક નાવમાં બેઠા છીએ આપણે, જો ડૂબી તો ડૂબશે, તરીને કિનારે પહોંચે તો વાસ્કોડા ગામા કે કોલંબસ બનશો તમે. એટલે બહુ ચિંતા કરીને દુબળા પડવાની જરૂર નથી. ડાયા માણસ માટે એવું કહેવાય છે કે એણે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે હે પ્રભુ, મને તું જે પરિસ્થિતિ હું બદલી નથી શકતો એને સ્વીકારવાની ક્ષમતા આપ, અને જેને હું બદલી શકું છું તેને બદલવાની તાકાત આપ, અને આ બંનેમાં નિરક્ષીર વિવેક કરવાની મને ક્ષમતા આપ. આ બહુ જ મુશ્કેલ વસ્તુ છે. હંસ અને બગલો એ બેની ચકાસણીમાં એવું કહેવાય છે કે હંસ શ્વેત બક શ્વેત કો ભેદ બક હંસયો, નિરક્ષીર વિવેકેતુ હંસો હંસ બકો બક. આ બગલાને હંસમાં કેટલાક બગલાઓ તમારા ત્યાં ના ઘૂસી જાય એટલું જોજો. બાકી તમારા બાળકો માટે અમારી બધાની, ગુજરાત સમાચાર ટેલિવિઝનની હાર્દિક શુભકામનાઓ. સરકાર ચોક્કસ વિચાર કરીને જે કંઈ કરશે, સૌના હિતમાં કોઈ પણ સરકાર નિર્ણય લે તે હંમેશા પ્રજાહિતને લક્ષ્યમાં રાખીને જ લેતી હોય છે. એટલે એની ચિંતા કરવાની જરૂર નથી. આપણે શું કરવું છે તે વિચારી અને નિરાશ થયા વગર આગળ વધશો તો એક નહીં તો બીજો રસ્તો મળી રહેશે. દેર ઇઝ નથિંગ લાઇક અ લાસ્ટ બસ. સો બેસ્ટ ઓફ લક ધોઝ સ્ટુડન્ટ્સ હુ આર ગોઈંગ ટુ બી 12th ક્લિયર્ડ વિદાઉટ અપિયરિંગ ઇન ધ એક્ઝામ, એન્ડ બેસ્ટ ઓફ લક પેરેન્ટ્સ કે તમને ત્યાં બાળકોને ક્યાં મોકલવા એ સમજવાની ક્ષમતા મળે. અને અમેરિકા મોકલવા હોય તો ઘણા બધા રસ્તા છે, ઓસ્ટ્રેલિયા મોકલવા હોય તો ઘણા બધા રસ્તા છે. ઓલ ધ બેસ્ટ. આ વાત સાથે આપણે આજની ચર્ચાને સમાપન તરફ દોરી જઈએ છીએ. મળીશું આવતીકાલે પર્યાવરણ દિવસની પૂર્વ સંધ્યાએ, તો નહીં મળી શકાય, પણ કાલે પર્યાવરણને લગતી બાબતો વિશે ચર્ચા કરીશું. રસપ્રદ પેનલ છે, ચોક્કસ એ ચર્ચા માણજો. શુભરાત્રી, શબ ખેર, ટેક કેર.
Headlines presented by